કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ કૌશિક બાયોલોજી એન્ડ મેથ્સ ટ્યુટોરિયલમાં આપણે ઓલરેડી નીટ બે હજાર એકવીસની એક્ઝામ માટે ઓગણીસો એમસીક્યુની સિરીઝ સોલ્વ કરી ચૂક્યા છીએ આજે આપણે નીટ બે હજાર એકવીસની જે તમારી નવી પેટર્ન જે છે એક્ઝામની તેના આધારે હું બાયોલોજીનું સેમ્પલ પેપર અને તેનું સોલ્યુશન લઈને આવ્યો છું હવે આ પેપર્સમાં તમારા આપણે જે નીટના આપણે ખ્યાલ છે કે આ વર્ષે કેટલા તમારા એમસીક્યુઝ પૂછાવાના છે સો તો આજે સો એમસીક્યુઝ જે છે એને સૌ પ્રથમ આપણે બે પાર્ટ્સમાં ડિવાઈડ કરેલા છે કે જે તમારે નીટની એક્ઝામમાં પણ તે રીતે જ આવશે એમાં જે પહેલો સેક્શન જે છે એ કેનો તમારા હશે બોટનીનો રાઈટ અને જે બીજો સેક્શન જે છે એ કેનો હશે ઝૂઓલોજી રાઈટ હવે આ સેમ્પલ પેપરમાં તમારા બોટની જે છે એના કેટલા પ્રશ્નો હશે પચાસ પ્રશ્ન અને ઝુઓલોજીના પણ કેટલા હશે પચાસ પ્રશ્ન તો આજે જે પચાસ પ્રશ્નની વાત કરીએ બોટનીના જે પચાસ પ્રશ્ન જે છે તે તમારા મુખ્યત્વે બે સેક્શનમાં ડિવાઈડ થયેલા હશે એમાં પહેલું જે સેક્શન જે છે સેક્શન એ એમાં કેટલા પ્રશ્ન હશે પાંત્રીસ પ્રશ્ન જે તમારે કમ્પલસરી અટેન્ડ કરવાના હશે અને બીજું જે સેક્શન જે છે એમાં કેટલા પ્રશ્ન હશે પંદર પ્રશ્ન અને એ પંદર પ્રશ્નોમાંથી તમારે ઓનલી ટેન ક્વેશ્ચન જે છે તે અટેમ્પ્ટ કરવાના રહેશે ક્લિયર એટલે કે બોટનીના કુલ તમારા જે પચાસ પ્રશ્ન જે છે તેમાંથી તમારે અટેમ્પ ખાલી કેટલા કરવાના છે પિસ્તાલીસ પણ એમાં તમારા મુખ્યત્વે સેક્શન એમાં જે પાંત્રીસ પ્રશ્ન જે છે એ કમ્પલસરી એટેમ કરવાના છે અને જે બીજું સેક્શન જે છે તેમાં પંદરમાંથી દસ તેવી જ રીતે ઝુઓલોજી જે છે તેમાં પણ તમારા કેટલા પ્રશ્નો હશે પચાસ પ્રશ્ન અને પચાસ પ્રશ્નોમાંથી પાંત્રીસ પ્રશ્ન સેક્શન એમાં પૂછવામાં આવશે કે જે તમારે કમ્પલસરી અટેમ્પ કરવાના રહેશે અને બીજા જે પંદર પ્રશ્નો જે છે કેમાં આપેલા છે સેક્શન બીમાં અને એ પંદર પ્રશ્નોમાંથી તમારે ઓનલી ટેન ક્વેશ્ચન જે છે તે अटेम्प्ट કરવાના રહેશે તો આ પ્રકારે તમારે જે નીટ બે હજાર એકવીસની જે પદ્ધતિ જે છે તેના આધારે મેં સેમ્પલ પેપર જે તૈયાર કરેલું છે હવે તેના સોલ્યુશન્સથી આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર એક ત્રિઅંગીમાં અર્ધિકરણ કઈ અવસ્થામાં થાય છે તો જ્યારે આપણે ત્રિયંગી વનસ્પતિઓની વાત કરીએ તો તેમાં મુખ્ય વનસ્પતિ દેહ જે શેકાયો હોય છે બીજાણુજનક કે જે મુખ્યત્વે એકીય બીજાણુનું નિર્માણ કરે છે અને આ એકીય બીજાણુના નિર્માણ માટે અર્ધિકરણની પ્રક્રિયા જરૂરી હોય છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બીજાણુ નિર્માણ વખતે પ્રશ્ન નંબર બે એ અને બી વિધાનની સરખામણી કરો કે જેમાં વિધાન એ આપેલું છે દ્રઢોત્તક કોષોમાં પ્લાઝ્મોડેસ માટે એટલે કે કોષરસ તંતુ હોતા નથી તો તે વિધાન કેવું છે સાચું છે અને વિધાન બી આપેલું છે કે કેટલીક સ્થાયી પેશોમાં કોષ દિવાલ ભારે લીગની નિયુક્ત હોય છે તો તે વિધાન પણ કેવું છે સાચું અને જેથી આપણે કહી શકીએ કે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એ અને બી બંને વિધાન સાચા છે પ્રશ્ન નંબર ત્રણ કોષની કઈ અંગિકા પ્રોટીનના ગ્લાયકોઝાઇલેશન સાથે સંકળાયેલ છે તો મુખ્યત્વે પ્રોટીનની ગ્લાઇકોઝાઇલેશનની પ્રક્રિયા જે છે તે અંતઃકોષરસ જાળ તેમજ ગોલ્ગી કાય બંને દ્વારા થાય છે અને જેથી અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી અંતઃકોષરસ ઝાળ પ્રશ્ન નંબર ચાર સંભાજન દરમિયાન અંતઃકોષરસ ઝાળ અને કોષકેન્દ્રિકાના કેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે તો આપણને ખ્યાલ છે કે જ્યારે પૂર્વાવસ્થા પૂર્ણ થવાની હોય ત્યારે તમારા અંતકોષ જાળ અને કોષ કેન્દ્રિકા તેમજ કોષ કેન્દ્ર પટલ એ કમ્પ્લીટલી અદૃશ્યમાન થાય છે પરંતુ એની શરૂઆત મુખ્યત્વે પૂર્વ પૂર્વાવસ્થાથી શરૂઆત થાય છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પૂર્વ પૂર્વાવસ્થા પ્રશ્ન નંબર પાંચ નાઇટ્રોજીનેસની સક્રિયતા માટે શું જરૂરી છે તો નાઇટ્રોજનએસ ઉત્સેચકની વાત કરીએ તો તે મુખ્યત્વે નાઇટ્રોજનને એમોનિયામાં રૂપાંતરિત કરે છે અને એક એમોનિયાના નિર્માણ માટે આઠ એટીપી અણુઓની જરૂરિયાત હોય છે અને જેથી આપણે કહી શકીએ અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ઊંચી દાખલ થતી ઉર્જા પ્રશ્ન નંબર છ કેમિયોમોટિક કપલિંગ અધિતર્કનું ઓક્સિડેટિવ ફોસ્ફો રેલેશનમાં એડિનોસાન્ડ ટ્રાઇ ફોસફ એટલે કે એટીપીનું નિર્માણ થાય છે કારણ કે તો આપણને ખ્યાલ છે કે કેમિયોમોટિક જે સિદ્ધાંત જે છે તે મુખ્યત્ત્વે કેના ઉપર આધાર રાખે છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એટલે કે તમારું કયું થશે કણાવ સૂત્રમાં જોવા મળતું એટીપીનું નિર્માણ અને કણાવ સૂત્રના અંતપટલ પર મુખ્યત્વે શું થાય છે પ્રોટોન ઢોળાંશનું નિર્માણ થાય છે અને એ પ્રોટોન ઢોળાંશ જ્યારે તૂટે છે ત્યારે એટીપીનું નિર્માણ થતું હોવાથી આપણો રાઈટ આન્સર કયો આવશે ઓપ્શન સી સમગ્ર અંતઃપટલમાં પ્રોટોન ઢાળ સર્જાય છે પ્રશ્ન નંબર સાત લિંગી પુષ્પમાં એક જોડ ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને કોઈપણ જાતના નુકસાન વગર નિકાલ કરવાની પદ્ધતિને શું કહેવાય છે તો આપણે જે આર્ટિફિશિયલ હેબ્રિટાઈઝેશનની વાત કરીએ તેમાં મુખ્યત્વે બે પ્રક્રિયાઓ છે એક તો વંજ્યકરણ અને બીજું બેગિંગ એટલે કે કોથળી ચડાવવી એમાં વંજીકરણમાં મુખ્યત્વે શું કરવામાં આવે છે તમારા જે પરાગાશય જે છે તેને પુષ્પોમાંથી દૂર કરવામાં આવે છે અને એ પ્રક્રિયા કંઈ થશે વંધીકરણ અને જે થઈ આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર આઠ દૈહિક જનીનો એ અને બી માટે નર માનવ વિષમયુગ્મી છે અને હિમોફિલિયા જનીન એચ માટે અર્ધયુગ્મી પણ છે તેના શુક્રકોષ માટે કયું પ્રમાણ હશે હવે અહીંયા જોઈએ તો આપણે જે દેહિક જનીન એ જે છે એની માટે નર જે છે કેવો છે વિષમયુગ્મી એટલે કે એમાંથી બે પ્રકારના જન્યુ નિર્માણ થશે બી જનીન માટે પણ કેવો છે વિષમ એટલે ત્યાં પણ બે પ્રકારના જનીનો નિર્માણ થશે અને જે એચ હિમોફિલિયા માટેનું જનીન છે એની માટે કીધું છે અર્ધયુગ્મી એનો મતલબ કે જે બે લિંગી રંગસૂત્ર જે છે એમાંથી માત્ર એક જ લિંગી રંગસૂત્રો ઉપર તમારે એચ જનીન આવેલો છે કે જે એક્સ રંગસૂત્રો પર આવેલું છે એટલે ત્યાં પણ તમારા જે શુક્રકોષોની વાત કરીએ તો બે પ્રકારના શુક્રકોષોનું નિર્માણ થશે અને જેથી અહીંયા જો આપણે શુક્રકોષોનું પ્રમાણ જોઈએ તો કેટલું થશે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે આઠ એટલે કે તમારા એકના છેદમાં આઠ એ સાચો જવાબ થશે અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર નવ ડીએનએના અણુમાં જેમાં પહેલું વિધાન આપેલું છે પ્યુરીન ન્યુક્લીઓટાઇડ અને પિરિમિડિન ન્યુક્લિયોટાઇડની કુલ સંખ્યા હંમેશા સરખી હોતી નથી તો તે વિધાન કેવું થશે ખોટું કારણ કે પ્યુરિન અને પિરિમિડિન હંમેશા હાઇડ્રોજન બંધ દ્વારા જેમાં એ ટી સાથે અને જી અને સી સાથે એટલે જેટલા પ્યુરિન્સ હશે તેટલા જ પિરિમિડિન હશે બીજું આપેલું છે તેમાં બે શૃંખલાઓ કે જેઓ ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમની દિશામાં સમાંતર રહેલ હોય છે તો તે વિધાન પણ કેવું છે ખોટું સી આપેલું છે સજીવ પ્રમાણે એડેનિનનું પ્રમાણ થાઈમિનના સંદર્ભમાં અલગ હોય છે તો તે વિધાન પણ ખોટું થશે કારણ કે એડેનિન અને થાઇમિનના પ્રમાણ હંમેશા સરખા હશે અને ડી આપેલું છે તેમાં બે શૃંખલાઓ પ્રતિ સમાંતર રીતે કે જેમાં એક ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમની દિશામાં અને બીજી થ્રી પ્રાઇમ ટુ ફાઇવ પ્રાઇમની દિશામાં આવેલ છે તો તે વિધાન કેવું છે સાચું અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર દસ નીચે પૈકી કઈ જોડ જીવ અને તેના સહવાસ સંબંધની સાચી જોડ છે તો અહીંયા પહેલી જોડ આપેલી છે ઓર્કિડ અને યજમાન વનસ્પતિ અને જેમાં આપેલું છે પરોપજીવી તો એ જોડ કેવી છે ખોટી કારણ કે ઓર્કિડ અને યજમાન વનસ્પતિની જે પરસ્પર જે સબ સબંધ જે છે એ કયા પ્રકારનો હોય છે સહભોજીતા પ્રકારનું બીજું આપણું છે લાયકેનમાં લીલ અને ફૂગ પરસ્પરતા તો પરસ્પરતા એટલે કયું થશે તમારે એક પ્રકારનું સહજીવન કે જેમાં લીલ અને ફૂગ એ બંને એકબીજાને ઉપયોગી હોય છે અને જેથી એ આપણી જોડ કેવી છે સાચી અને જેથી આપણો રાઈટ આન્સર કયો થશે ઓપ્શન બી હવે જો બાકીના બે ઓપ્શન જોઈએ તો શાર્ક અને ચૂસક માછલી જે પ્રતિજીવન તો એ જોડ પણ જે છે એ કેવી છે ખોટી કારણ કે એ જોડ પણ શું દર્શાવે છે સભોજિતા અને ડી આપેલું છે કીટક અને સપુષ્પી વનસ્પતિ ભક્ષણ તો એ જોડ પણ કેવી થશે ખોટી કારણ કે એ દર્શાવે છે સહોપકારિતા પ્રશ્ન નંબર અગિયાર સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી તો અહીંયા આપણે જે ઓપ્શન્સ આપેલા છે એમાં તમે જુઓ તો કયા આપેલા છે વનસ્પતિ ઉદ્યાન આરક્ષિત જીવાવરણ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તો જેમાં આરક્ષિત જીવાવરણ અથવા તો આરક્ષિત વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એ તમારા સ્વસ્થાન સંરક્ષણના ભાગ છે જ્યારે વનસ્પતિ ઉદ્યાન એ નવસ્થાન સંરક્ષણનો ભાગ છે અને જેથી આપણો રાઈટ આન્સર કયો આવશે ઓપ્શન એ વનસ્પતિ ઉદ્યાન પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કોણ સ્લાઇમ મોલ્ડ છે તો જે ચાર ઉદાહરણ આપણને આપેલા છે ફાઇસેરમ થાયોબેસિલસ એનાબીના અને રાઇઝોપસ તેમાં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ફાઇસેરમ કે જે સ્લાઇમ મોલ્ડનું ઉદાહરણ છે બાકીની આપણે જો વાત કરીએ તો થાયોબેસિલસ જે છે તે બેક્ટેરિયાનું એક ઉદાહરણ છે એનાબીના જોઈએ તો એક એનું ઉદાહરણ થશે સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ અને જો રાઇઝોપસની વાત કરીએ તો તે એક ફૂગનું ઉદાહરણ છે પ્રશ્ન નંબર તેર મોનો એક સ્ત્રી કેસર ફલી વનસ્પતિ કઈ છે હવે મિત્રો અહીંયા ખૂબ જ અગત્યથી ધ્યાન રાખવાનું કે તમને એક સ્ત્રી કેસરી નથી પૂછેલું એમ પૂછેલું છે એક સ્ત્રી કેસર ફલી વનસ્પતિ કઈ છે જેને કહેવામાં આવે છે મોનોકાર્પિક તો મોનો વનસ્પતિ એટલે એવી વનસ્પતિ થશે કે જે માત્ર એક જ વખત પુષ્પનું નિર્માણ કરે છે અને પુષ્પનું નિર્માણ કર્યા બાદ તે વનસ્પતિ મૃત્યુ પામે છે અને જે થાય આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે ઓપ્શન સી અને તેનું બેસ્ટ એક્ઝામ્પલ આપણને ખ્યાલ છે કયું છે વાસ કે તેના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પનું સર્જન કરે છે અને પુષ્પ સર્જન કર્યા બાદ વાંસ વનસ્પતિ જે છે તે મૃત્યુ પામે છે પ્રશ્ન નંબર ચૌદ કણાપસૂત્રીય ડીએનએ પણ જોવા મળતા જનીનો શું દર્શાવે છે તો હવે મુખ્યત્વે બે વસ્તુ યાદ રાખવાની એક તો કણાપસૂત્રીય ડીએનએ અને હરિતકણીય ડીએનએ આ બને ડીએનએ જે છે તમારી મુખ્યત્વે કઈ આનુવંશિકતા દર્શાવે છે માતૃ આનુવંશિકતા એ શું કામ કારણ કે દાખલા તરીકે આપણે સિમ્પલ વાત કરીએ મનુષ્યની તો મનુષ્યમાં જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય છે ત્યારે જન્યુ જે છે તેનું માત્ર જનીન દ્રવ્ય જે છે અંડકોષમાં દાખલ થાય છે રાઇટ તેનો મતલબ કે અંડકોષમાં આવેલા જે કણાવસૂત્ર જે છે બરાબર તે પિતૃ તરફથી આવેલા હોતા નથી તે માત્રને માત્ર માતૃ તરફથી આવેલા હોય છે અને તેથી તમારા મુખ્યત્વે સૂત્રી અને જો વનસ્પતિની વાત કરીએ તો હરિતકણીય ડીએનએ જે છે એની આનુવંશિકતા હંમેશા કંઈ બનશે માતૃ આનુવંશિકતા જેને આપણે કહીએ છીએ મેટર્નલ ઇનહેરિટન્સ અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ સામાન્યતઃ માતૃ આનુવંશિકતા પ્રશ્ન નંબર પંદર સંભાજનમાં બાજનોત્તરાવસ્થા બાજનાવસ્થાથી કઈ રીતે અલગ પડે છે તો પેલું આપેલું છે રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાઓની સંખ્યા સમાન હોય છે તો એ વિધાન કેવું છે ખોટું ત્યાર પછી રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાઓની સંખ્યા અડધી હોય તો એ પણ વિધાન કેવું છે ખોટું ત્યાર પછી રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાઓની સંખ્યા સમાન હોય તો એ વિધાન પણ કેવું થશે ખોટું અને છેલ્લે આપેલું છે રંગસૂત્રની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાઓની સંખ્યા અડધી હોય તો એ વિધાન કેવું થશે સાચું હવે જોઈએ કઈ રીતે થશે દાખલા તરીકે આપણે અવસ્થા અને ભાજના અવસ્થાની વાત કરીએ તો આપણે માત્ર એક જ રંગસૂત્ર લઈએ કે ભાજના અવસ્થામાં તમારું એક રંગસૂત્ર જે છે બરાબર એ ક્યાં ગોઠવાયેલું છે ભાજન તલ પર હવે જેવી અવસ્થા થશે એટલે શું થશે તમારી બંને રંગ એક રંગસૂત્રની જે બે રંગસૂત્રિકાઓ જે છે એ તમારા ધ્રુવ તરફ છૂટી પડશે રાઈટ એટલે કે હવે આ ઉપરનો જે કોષ જે છે એમાં માત્ર એક રંગસૂત્રિકા છે અને અહીંયા પણ એક રંગસૂત્રિકા અને આપણે ખ્યાલ છે કે એ રંગસૂત્રિકા આવે કેના તરીકે વર્તે છે રંગસૂત્ર તરીકે અને જેથી આપણે કહી શકીએ કે અવસ્થામાં એક રંગસૂત્ર છે અને અવસ્થા જે છે એમાં પણ એક રંગસૂત્ર છે પણ અહીંયા જો આપણે આ રંગ રંગસૂત્રિકા જોઈએ તો બે છે પણ રંગ રંગસૂત્રિકા એક છે અને જેથી આપણો રાઈટ ઓપ્શન કયો આવશે કે રંગસૂત્રની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાઓની સંખ્યા અડધી હોય અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર સોળ લીલી વનસ્પતિમાં બોરોન આના માટે છે તો બોરોન મુખ્યત્વે શર્કરાના વહન માટે ઉપયોગી હોવાથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર સત્તર આલ્કોહોલીય આથવણમાં પહેલું વિધાન આપેલું છે ઓક્સિજન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનગ્રાહી છે બીજું વિધાન આપેલું છે ટ્રાયોસ્ફોસ્પેટ ઇલેક્ટ્રોન દાતા છે જ્યારે એસિટાલડીહાઈડ ઇલેક્ટ્રોન ગ્રાહી છે સી વિધાન આપેલું છે ટ્રાય સોરી ટ્રાયોસ્ફોસ્પેટ ઇલેક્ટ્રોન દાતા છે જ્યારે પાયરુવિક એસિડ ઇલેક્ટ્રોન ગ્રાહી છે અને ડી આપેલું છે ત્યાં ઇલેક્ટ્રોન દાતા નથી હવે આલ્કોહોલી આથળમાં જોઈએ તો તમારો જે પહેલો તબક્કો ગ્લાયકોલિસિસનો એ તો જોવા મળે છે કે જેમાં તમારા ગ્લુકોઝમાંથી કેનું નિર્માણ થાય છે પાયરુવિક એસિડ અને જનરલી પાયરુવિક એસિડ જોઈએ તો તમારે કયા છે ત્રણ કાર્બન ધરાવતું અણુ છે અણુ છે રાઈટ કે જેના લીધે તમારે અહીંયા જે પાયરુવિક એસિડ જે છે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે અને એમાંથી જ્યારે એસિટાલ્ડીહાઇડ હાઇડ નિર્માણ થાય છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે છે અને જેથી આપણો રાઈટ આન્સર અહીંયા કયો આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર અઢાર નીચે આપેલી આકૃતિ શેની છે તો અહીંયા આપણને જે આકૃતિ આપેલી છે એ મુખ્યત્વે શું દર્શાવે છે ક્લેમિડોમોનાસના ચલ બીજાણું કારણ કે મુખ્યત્વે કશા ધરાવે છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ઓગણીસ સ્વફલન દર્શાવતા ત્રિસંકરિત વનસ્પતિ ખાલી જગ્યા બનાવે છે હવે આપણે ઓલરેડી એક સંકરણ પ્રયોગ અને દ્રિસંકરણ પ્રયોગ ભણી ગયા છે હવે એક સંકરણમાં તમારી જે એફવન સંતતી નિર્માણ થાય છે બરાબર એ હંમેશા કેવી હોય છે વિષમયુગ્મી રાઈટ એવી રીતે દ્રિસંકરણમાં પણ તમારી એફન સંતતી હંમેશા કેવી હોય છે વિષમયુગ્મી હવે એવી જ રીતે દાખલા તરીકે આપણે ત્રિસંકરિત વનસ્પતિની વાત કરીએ તો એનો મતલબ કે ત્યાં ત્રણ તમારા લક્ષણો માટેના જનીન હશે અને એની જો F1 આપણે સંતતિની વાત કરીએ તો એ પણ કેવી હશે દરેક જનીન માટે વિષમયુગ્મી તો અહીંયા ખાલી એક સિમ્પલ હું તમને લઉં કે ત્રણ જીન છે એ બી સી તો F1 સંતતિમાં કઈ રીતે હશે કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સી સ્મોલ સી હવે કારણ કે તમારા ત્રણેય જનીન વિષમયુગ્મી છે રાઈટ એટલે કે જીનો ટાઈપ વિષમયુગમી પ્રકારનો છે તો અહીંયા એમાંથી બરાબર કેટલા બે પ્રકારના જન્યુ માંથી બે પ્રકારના જન્યુ અને કેપિટલ સી સ્મોલ સેલમાંથી બે પ્રકારના જન્યુ તો કુલ જુઓ તો બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કેટલા આઠ પ્રકારના જન્યુ નિર્માણ થાય તો જ્યારે સ્વફલન કરવામાં આવશે ત્યારે આઠ પ્રકારના નરજન્યુ હશે અને આઠ પ્રકારના માદાજન્યુ અને જેના લીધે ટોટલ ચોસઠ પ્રકારની સંતતીઓ નિર્માણ પામશે અને જેથી અહીં આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે ઓપ્શન એ આઠ જુદા જુદા જન્યુઓ અને ચોસઠ જુદા જુદા ફલિતાંડ પ્રશ્ન નંબર વીસ નીચેની વનસ્પતિની રચનાની કઈ જોડમાં એકકીય રંગસૂત્ર જોવા મળે છે એટલે કે તેનું રંગસૂત્રને આધારે કેવા હશે એકકીય એટલે કે એન દ્વારા આપણે દર્શાવી શકીએ તો હવે જેમાં પહેલો ઓપ્શન આપણને આપેલો છે મહાબીજાણુ માતૃકોષ અને પ્રતિધ્રુવ કોષ તો મહાબીજાણુ માતૃકોષ હંમેશા કેવા હોય છે દ્રિકીય એટલે એ વિધાન કેવું થશે ખોટું બીજું આપેલું છે અંડકોષ અને પ્રતિધ્રુવ કોષ તો અંડકોષ એકકીય હશે અને પ્રતિધ્રુવ કોષ પણ એક એક્ય એટલે એ વિધાન કેવું થશે સાચું સી જોઈએ તો પ્રદેહ અને પ્રતિધ્રુ કોષ તો પ્રધેહના કોષો હંમેશા કેવા હોય છે દ્વિતીય એટલે એ વિધાન કેવું થશે ખોટું અને ડીમાં જોઈએ તો અંડકોષ કોષ કેન્દ્ર અને દ્વિતીય કોષ કેન્દ્ર તો દ્વિતીય કોષ કેન્દ્ર રંગસૂત્રની દ્રષ્ટિ કેવું હોય છે દ્વિતીય એટલે એ જોડ પણ ખોટી થશે અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકવીસ લેક ઓપેરોન વિષયક નીચે આપેલ ચાર વિધાનો પૈકી બે સાચા વિધાન પસંદ કરો પહેલું વિધાન આપેલું છે ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાયને તેને નિષ્ક્રિય બનાવે છે તો હવે લેક ઓપેરોનમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાતા નથી નિગ્રાહક સાથે મુખ્યત્વે કોણ જોડાય છે લેક્ટોઝ અને જેથી પેલું વિધાન કેવું થશે ખોટું બીજું વિધાન આપેલું છે લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક ઓપરેટર સ્થાન સાથે જોડાય છે તો તે વિધાન કેવું છે સાચું રાઈટ કારણ કે લેક્ટોસ જો નહીં હશે તો નિગ્રાહક ઓપરેટર સાથે જોડાઈને આગળના તમારા જે મુખ્યત્વે બંધારણીય જનીનો જે છે તેનું પ્રત્યાંકન રોકે છે ત્રીજું આપેલું છે નિગ્રાહક માટે ઝેડ જનીનિક સંકેત છે તો તે વિધાન કેવું થશે ખોટું કારણ કે નિગ્રાહકનું નિર્માણ જે છે એ કેના દ્વારા થાય છે આઈ જનીન દ્વારા નહીં કે ઝેડ જનીન દ્વારા અને ચોથું આપેલું છે કે ફ્રાન્સિસ જેકોબ અને જેક્યુ મોનોડ આની રજૂઆત કરેલ હતી તો તે વિધાન કેવું છે સાચું અને જેના લીધે સાચા વિધાનો જે શેકયા છે બીજું અને ચોથું અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર બાવીસ નીચે દર્શાવેલ વૃદ્ધિના વક્ર આલેખમાં એ બી અને સી શું નિર્દેશિત કરે છે તો તે મુખ્યત્વે વનસ્પતિ માટેની વૃદ્ધિ દર્શાવે છે કે જેમાં આપણે જોઈએ તો એ જે છે એ શું દર્શાવે છે ધીમો વૃદ્ધિ દર બી જે છે એ શું દર્શાવશે ખૂબ જ ઝડપી વૃદ્ધિ દર અને સી એ શું દર્શાવશે સ્થાયી વૃદ્ધિ દર કે જેને આપણે કહીએ છીએ સિગ્વર પ્રકારનો વૃદ્ધિ વક્ર અને જેથી આપણો અહીંયા રાઈટ આન્સર જે શીખાયો આવશે ઓપ્શન બી એ ધીમો વૃદ્ધિ દર બી ઝડપી વૃદ્ધિ દર અને સી સ્થાયી વૃદ્ધિ દર પ્રશ્ન નંબર ત્રેવીસ મૃત પ્રાણી પર આક્રમણ કરતા બેક્ટેરિયા શું છે તો બેક્ટેરિયાની જ્યારે પણ વાત કરીએ તો તે મુખ્યત્વે તમારા પોષણ શૃંખલામાં કયા સ્થાન પર આવે છે વિઘટકો સ્થાન પર અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પોષણ શૃંખલાના અંતિમ સ્તરના વિઘટકો છે પ્રશ્ન નંબર ચોવીસ નીચેનામાંથી અસંગત વિધાન કયું છે તો પહેલું આપેલું છે પ્રજાતિ જેમાં સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ તો એ સાચું છે બીજું આપેલું છે કુળ ગાંઠ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ તો એ પણ સાચું છે સી આપેલું છે ગોત્ર પારસ્પરિક સંબંધો ધરાવતા કુળો દ્વારા નિર્માણ થાય છે તો એ પણ સાચું છે અને ડી આપેલું છે ઉપવર્ગ કુળના સમૂહથી ઉપવર્ગ રચાય છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે ઉપવર્ગ જે છે એ મુખ્યત્વે ગોત્રના સમૂહથી નિર્માણ પામતો વર્ગક છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પચીસ નીચેનામાંથી સાચી જોડ દર્શાવતો વિકલ્પ કયો છે જેમાં પેલું જોઈએ તો આપેલું છે રાય કે જે એકાંતરિત વિન્યાસ દર્શાવે છે તો તે વિધાન કેવું છે સાચું છે એટલે કે જોડ સાચી છે બીજું બિલ્લી જે બહુપર્ણી પંચાકાર પર્ણ દર્શાવે છે તો તે પણ સાચી જોડ છે ત્રીજું આપેલું છે આંકડો કે જે આચ્છાદી પર્ણ વિન્યાસ દર્શાવે છે તો એ જોડ કેવી છે ખોટું કારણ કે જ્યારે આંકડાની વાત કરીએ તો તે મુખ્યત્વે સમુખ ચતુષ્ક વિન્યાસ દર્શાવે છે ચોથો આપ્યો છે મધુમાલતી દ્વિપર્ણી પીચ્છાકાર પર્ણ તો એ પણ કેવું થશે ખોટું કારણ કે દ્વિપર્ણી પીચ્છાકાર જે છે એનું ઉદાહરણ કયું હોય છે ગલતોરો અને જેથી અહીંયા આપણે કહી શકીએ માત્ર પહેલું અને બીજું જે જોડકું જે છે એ સાચી જોડ દર્શાવે છે અને જેથી આપણો રાઈટ આન્સર કયો આવશે ઓપ્શન બી એક અને બે પ્રશ્ન નંબર છવ્વીસ ખુલ્લા પ્રકારનું વાહીપુલ એટલે શું તો ખુલ્લા પ્રકારનું વાહિ પુલ કે જેને આપણે કહે છે વર્ધમાન વાહિ પુલ કે જેમાં વાહિએધા અથવા તો એધાની હાજરી જોવા મળે છે અને આપણે ખ્યાલ છે કે એધા જે છે એ તમારા દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્વાહકના નિર્માણ માટે આવશ્યક છે અને જેથી આપણો રાઈટ આન્સર અહીંયા આવશે ઓપ્શન બી દ્વિતીયક જલવાહક અને અન્વાહક ઉત્પન્ન કરી શકે તે બી પ્રશ્ન નંબર સત્યાવીસ આપેલા વિધાનોમાં ત્રણ વિધાનો કોષી અંગિકા માટે સાચા છે અને કયું એક ખોટું છે એટલે આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે તો અહીંયા પહેલું વિધાન આપેલું છે ગોલગી કાયમાંથી નિર્માણ પામેલી એક સ્તરીય કોથળી જેવી અંગિકા લાઇસોસોમ છે જે પાચન ઉત્સેચકો ધરાવે છે તો તે વિધાન કેવું છે સાચું બીજું આપેલું છે જાળ પટલીય નલિકાનું નેટવર્ક ધરાવે છે જે વહન સંશ્લેષણ અને સ્ત્રાવમાં મદદરૂપ થાય છે તો તે વિધાન પણ સાચું છે સી આપેલું છે રંગવિહીન કણો દ્વિસ્તરીય હોય છે રંજક કણોનો અભાવ તેમજ પોતાનું ડીએનએ ધરાવે છે જે પ્રોટીન સંશ્લેષણનું મશીન કહેવાય તો આ વિધાન જે છે એ કેવું છે ખોટું કારણ કે આપણે કીધું છે રંગવિહીન કણો દ્વિસ્તરીય હોય છે જે રંજક કણોનો અભાવ છે એ વાત બરાબર છે જે પોતાનું ડીએનએ ધરાવે છે જે પ્રોટીન સંશ્લેષણનું મશીન કહેવાય તો ડીએનએ જે છે એને પ્રોટીન સંશ્લેષણનું મશીન નથી કહેવાતું કારણ કે પ્રોટીન સંશ્લેષણનું મશીન કોને કહેવામાં આવે છે રિબોઝોમ અંગિકાને અને ડી આપેલું છે સ્ફેરિયોઝોમ એક પટલીય આવૃત અને સંશ્લેષણ તથા લિપિડના સંગ્રહ સાથે સંકળાયેલી રચના છે તો તે વિધાન તદ્દન સાચું છે અને જેથી આપણો રાઈટ આન્સર કયો આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર અઠ્યાવીસ જલવાહક સ્થાનાંતરિત કરે છે એટલે કે જલવાહક કઈ દ્રવ્યોનું વહન માટે જવાબદાર છે જેમ આપણે ખ્યાલ છે કે જલવાહક પેશી જે છે તે પાણી ખનિજ ક્ષારો કેટલાક કાર્બનિક નાઇટ્રોજન પદાર્થો અથવા તો દ્રવ્ય અને સાથે સાથે અંતઃસ્ત્રાવનું પણ સ્થાનાંતરણ કરે છે અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ઓગણત્રીસ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં હરિતકંણ સીધું જ કોની સાથે સંકળાયેલ છે તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરીએ તો તેમાં મુખ્ય તમારા જે બે પ્રક્રિયા થાય છે એક તો તમારા પાણીનું પ્રકાશ વિભાજન અને બીજું ફોટો ફોસ્ફોરાઇલેશન કે જેના દ્વારા એટીપી અને એનએડીપી એચનું નિર્માણ થાય છે અને જેથી અહીં આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન અને ફોસ્ફોરાયલેશન પ્રશ્ન નંબર ત્રીસ પુષ્પ ધરાવતી કે સપુષ્પી વનસ્પતિમાં જીર્ણતા સક્રિય કોષીય વિકાસની ક્રિયા છે જે વૃદ્ધિ અને કાર્ય માટેનું સૂચન કરે છે જે ક્ષેમા દર્શાવાય છે હવે જનરલી આપણે જીર્ણતા કહીએ તો જીર્ણતા આપણને ક્યારે કહી શકીએ કે દાખલા તરીકે કોઈપણ વનસ્પતિની વાત કરે તો ત્યારે એમાં ત્રણ તબક્કા પૈકી જે છેલ્લો તબક્કો જે છે તેને કહેવામાં આવે છે ઝીણતા તબક્કો પરંતુ ઘણા વનસ્પતિમાં ઝીણતા તબક્કો જે છે એ તમારી કોષીય વિકાસની પ્રક્રિયા દર્શાવે છે દાખલા તરીકે આપણે કહીએ કે પાનખર જંગલો તો પાનખર જંગલો એટલે કે એમાં એવા વૃક્ષો આવેલા છે કે જે ચોક્કસ પાનખર ઋતુમાં પોતાના પર્ણ ખેરવે છે એટલે કે એના પર્ણપતન પામે છે બરાબર અને એ મુખ્યત્વે વિકાસની પ્રક્રિયા દર્શાવે છે અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન બી પર્ણપતન થાય પ્રશ્ન નંબર એકત્રીસ ગ્રીનહાઉસ અસર સર્જવામાં જવાબદાર બે બે વાયુનું સાચું પ્રમાણ શું છે તો જ્યારે આપણે ગ્રીનહાઉસ વાયુઓની વાત કરીએ તો તેમાં ગ્રીનહાઉસ વાયુ તરીકે કેનો સમાવેશ થાય છે એક તો કાર્બન ડાયોક્સાઇડ ત્યારબાદ ત્યારબાદ ક્લોરોફ્લોરો કાર્બન મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ અને એમાં જો આપણે ટકાવારી જોઈએ તો મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી કેટલી હોય છે સાહીઠ ટકા મિથેન વીસ ટકા ક્લોરોફ્લોરો કાર્બન ચૌદ ટકા અને નાઇટ્રસ ઓક્સાઇડ છ ટકા અને જેના આધાર આપણે અહીંયા જો સાચો સાચો વિકલ્પ જોઈએ તો કોઈ આવશે ઓપ્શન એ જેમાં ક્લોરોફ્લોરો કાર્બન કેટલો આપેલો છે ચૌદ ટકા અને મિથેન આપેલું છે વીસ ટકા બાકીની જો આપણે જોડ જોઈએ તો જેમાં બીજામાં કીધેલું છે કાર્બન ડાયોક્સાઇડ ચાલીસ ટકા તો એ ત્યાં ખોટું થઈ જશે રાઈટ ત્યાર પછી નાઇટ્રસ ઓક્સાઇડ છ ટકા અને કાર્બન ડાયોક્સાઇડ છ્યાસી તો અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ ખોટું આપેલું છે અને લાસ્ટમાં જોઈએ તો મિથેન વીસ ટકા અને નાઇટ્રસ ઓક્સાઇડ અઢાર ટકા તો એ પણ કેવું થશે ખોટું અને જેથી આપણો રાઈટ આન્સર કયો થયેલો તો ઓપ્શન એ પ્રશ્ન નંબર બત્રીસ દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો પહેલું વિધાન આપેલું છે કે તે ઉજ્જળ ખડકો પર શરૂ થાય છે તો તે વિધાન ખોટું છે બીજું આપેલું છે તે વન વિનાશ થયો હોય તેવા સ્થાને થાય છે તો તે વિધાન સાચું છે કારણ કે દ્વિતીય અનુક્રમણ ક્યારે થાય છે કે એવી તમારી જગ્યા કે જ્યાં પહેલાં વસવાટ હતો પરંતુ અમુક કારણોસર ત્યાંથી વસવાટ દૂર થયેલો છે સજીવોનો તો એવી જગ્યા પર જે અનુક્રમણ થાય છે એને કહેવામાં આવે છે દ્વિતીય અનુક્રમણ અને જેથી આપણો રાઈટ આન્સર અહીંયા આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર તેત્રીસ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી કે જેના પિતા રંગ અંધ હતા તે રંગ અંધ પુરુષ સાથે લગ્ન કરે છે ધારો કે આ યુગલનું ચોથું બાળક છોકરો હશે તો આ છોકરો હવે સૌપ્રથમ પ્રથમ રંગઅંધતાની વાત કરીએ તો તે કહ્યું છે એક્સ લિંગી રંગસૂત્ર પ્રચ્છન ખામી હવે જે પહેલું વિધાન આપણને આપેલું છે એમાં શું કીધેલું છે કે સ્ત્રી કે જેના પિતા રંગ અંધ હતા હવે જો પિતા રંગ અંધ હશે એનો મતલબ કે એનું એકમાત્ર જે એક રંગ સૂત્ર જે છે તેની ઉપર ખામીયુક્ત જનીન હશે અને તે ખામીયુક્ત જનીન બરાબર સ્ત્રીના નિર્માણમાં ગયું હશે એટલે અહીંયા સ્ત્રી જે છે એનો આપણે જો જનીન પ્રકાર જોઈએ તો તેના એક એક રંગ સૂત્રો પર જે છે કેવો હશે સાધુ જનીન અને બીજા એક રંગ સૂત્રો પર કેવો હશે ખામીયુક્ત જનીન હવે તે કોની સાથે લગ્ન કરે છે રંગ અંધ પુરુષ સાથે તો અહીંયા આપણે રંગ અંત પુરુષની વાત કરીએ તો રંગ અંત પુરુષ એટલે એના રંગ રંગસૂત્ર પર કેવો હશે ખામીયુક્ત જનીન અને બીજું કયું હશે વાયરંગ સૂત્ર રાઈટ હવે શું કહે છે કે આ યુગલનું ચોથું બાળક છોકરો હોય એટલે આપણે છોકરાની જો વાત કરીએ તો છોકરાના નિર્માણ માટે હંમેશા પિતામાંથી કયું આવવાનું છે રંગ સૂત્ર રાઈટ અને માતા તરફથી તમારું એક્સ રંગસૂત્ર આવવાનું એટલે અહીંયા બે ચાન્સીસ છે કાં તો આ વાયે સૂત્ર સાથે એક્સ રંગસૂત્ર જે ખામી વગરનું જનીન લાવશે અથવા તો આ વાય રંગસૂત્ર સાથે માતા તરફથી એક્સ રંગસૂત્ર જે ખામીયુક્ત જનીન લાવશે એટલે અહીંયા તમારે જોઈએ તો પેલું જે જનીન પ્રકારને આધારે જે છોકરો જે છે કેવો હશે સામાન્ય દ્રષ્ટિવાળો અને બીજામાં જોઈએ તો એ કેવો હશે રંગ અંધ અને જેના લીધે આપણો રાઈટ આન્સર કયો થશે ઓપ્શન એ રંગ અંધ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતો હોઈ શકે પ્રશ્ન નંબર ચોત્રીસ ડીએનએના ના સાચી આકૃતિ નીચે આપેલ પૈકી કઈ છે તો ડીએનએના સ્વયંજનન દરમિયાન આપણને ખ્યાલ છે કે જે તમારી એક ટેમ્પલેટ શૃંખલા જે છે જેની પોલારિટી કયા પ્રકારની હશે થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ તેમાં હંમેશા સતત શૃંખલાનું નિર્માણ થાય છે અને બીજી ટેમ્પલેટ શૃંખલા જેનું પોલારિટી કઈ હશે ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ તેની ઉપર હંમેશા તૂટક શૃંખલાનું નિર્માણ થાય છે હવે એમાં તમે જો પહેલી આકૃતિ જુઓ તો પહેલી આકૃતિમાં તમારો જે અહીંયા જોઈએ તો પહેલાં કયું આપેલું જે તમારે સતત શૃંખલાનું જે નિર્માણ થાય છે એ કયા ટેમ્પલેટ પર થાય છે ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ એટલે ત્યાં ખોટું થઈ જશે બીજું જોઈએ તો બીજી જે સતત શૃંખલાનું નિર્માણ થાય છે અને જે તૂટક શૃંખલાનું નિર્માણ થાય છે બંને એક જ દિશામાં થાય છે તો એ પણ ત્યાં રોંગ થશે સી જોઈએ તો તેમાં તમને આપેલું છે કે એક તમારી જે સતત શૃંખલા નિર્માણ પામે છે ત્યાંથી જ એરો મારીને તમારી તૂટક શૃંખલા બતાવેલી છે તો એ વિધાન પણ એટલે કે એ આકૃતિ પણ ખોટી થશે અને ડી જોઈએ તો તમારી જે સતત શૃંખલાનું નિર્માણ થાય છે એ કયા ટેમ્પલેટ પર થાય છે થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ રાઇટ અને જે તૂટક શૃંખલાનું નિર્માણ થાય છે એ કયા થાય છે ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ ટેમ્પલેટ શૃંખલા પર અને જેથી આપણે કહી શકીએ એ વિધાન જે છે કેવું છે સાચો એટલે આકૃતિ રાઇટ છે એટલે રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પાંત્રીસ કન્ટેમ્પરરી બાયોલોજીમાં બેસિલસ થ્યુરેન્જિનેસિસનો વપરાશ થાય છે કારણ કે તે તો આપણને ખ્યાલ છે બેસિલોસ થિયોનોજિનોસીસ મુખ્યત્વે કેવી છે કીટનાશક કારણ કે તેની અંદર ક્રાય પ્રોટીન આવેલો છે કે જે કીટનાશક તરીકે વર્તે છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ બોટનિક્સના સેક્શન બી કહેવાય જેમાં તમને કેટલા પ્રશ્ન આપેલા હશે પંદર પ્રશ્ન આપેલા હશે અને જેમાંથી માત્ર તમારે દસ પ્રશ્ન જે છે તે એટેમ્પ કરવાના છે હવે નીટની એક્ઝામમાં તમે ધ્યાન રાખજો કે તમે જે દસ ક્વેશ્ચન્સ તમારે એટેમ્પ કરવાના છે જો તમે એનાથી વધારે એટેમ્પ કરશો તો તમારી સિક્વન્સ વાઇઝ પહેલાં દસ ગણવામાં આવશે દાખલા તરીકે તમે દસ બાર પ્રશ્ને એટેમ્પ કરેલા છે જેમાં પહેલાં દસ અને અહીંયા દાખલા તરીકે પછીના બે તો હવે તમારા કેલ્ક્યુલેશનમાં માત્ર પહેલાં દસ જે છે તે જ લેવામાં આવશે જો આ દસમાંથી તમારા મોસ્ટ ઓફલી ખોટા હશે અને ધારો કે તમારા છેલ્લા બે જે છે કેવા છે સાચા તો પણ એ કેલ્ક્યુલેશનમાં લેવામાં આવશે નહીં એટલે તમે સેક્શન બીના જે દસ પ્રશ્નોનો આન્સર આપો છો એ ખૂબ જ વિચારીને આપજો તમારા પહેલા દસ જે સાચા હશે બરાબર ક્રમવાઈઝ એને જ પહેલાં કેલ્ક્યુલેશનમાં લેવામાં આવશે પ્રશ્ન નંબર છત્રીસ નીચે આપેલ કુળના ચાર્ટનો અભ્યાસ કરો અને તે શું દર્શાવે છે તો આગળ પણ મેં તમને જે આપણા જે વંશાવળી પૃથ્વીકરણના ચાર્ટ જે છે ને કઈ રીતે તમારે સોલ્વ કરવાના છે તેની ટ્રિક્સ બતાવેલી છે હવે અહીંયા આપણે મુખ્યત્વે જોઈએ તો પહેલાં આપણે શું જોવાનું છે કે તમારા જેટલા પણ અસરગ્રસ્ત બરાબર પિતૃ જે છે તેની સંતતિ અસરગ્રસ્ત છે કે નહીં એનો મતલબ કે જો સંતતિ અસરગ્રસ્ત છે તો એના પિતૃ પણ અસરગ્રસ્ત છે કે નહીં આપણે જોવાનું તો અહીંયા આપણે જોઈએ તો તમારી જે બીજી પેઢી જે છે બીજી પેઢીમાં તમારા બે સંતતિ જે છે તે કેવી છે અસરગ્રસ્ત પરંતુ તેના કોઈપણ પિતૃ અસરગ્રસ્ત નથી એટલે હંમેશા કેવા પ્રકારની હશે પ્રછન્ન પ્રકારની હવે પ્રછન્ન પ્રકારની જ્યારે વંશાવળી અથવા તો તમારી ખામી હશે ત્યારે હવે તમારે શું જોવાનું છે કે માતા મેઇનલી જોવાની કે અસરગ્રસ્ત અથવા તો જે સ્ત્રી અસરગ્રસ્ત જે છે બરાબર તેના પુત્ર અસરગ્રસ્ત છે અથવા તો જે સ્ત્રી અસરગ્રસ્ત છે તેના પિતા અસરગ્રસ્ત છે કે નહીં પણ અહીંયા આપણે જોઈએ તો માત્ર આપણે એક સ્ત્રી જે અસરગ્રસ્ત બતાવેલી છે બરાબર તેના પિતા જે છે તે અસરગ્રસ્ત નથી રાઈટ અને જો તમને અહીંયા જવાબ ના મળે તો એનો મતલબ કે તમારા કયા પ્રકારની હશે દૈહિક પ્રકારની પ્રચન્ન ખામી અને દૈહિક દેહિક દૈહિક પ્રકારના પ્રચ્છન ખામીના આપણી પાસે જે ઉદાહરણ જે છે એમાં કયા કયા છે એક તો સિકલ સેલ એનિમિયા ત્યાર પછી ફિનાઇલ કિટોન્યુરિયા ત્યાર પછી થેલેસેમિયા રાઈટ હવે જો આપણે ઓપ્શન જોઈએ તો પહેલું આપેલું છે કે દૈહિક વૈકલ્પિક લક્ષણો જેવા કે ફિનાઇલ કિટોન્યુરિયા જેવી સ્થિતિની આનુવંશિકતા તો પહેલું વિધાન જે છે આપણું અહીંયા કેવું થઈ જશે સાચું જો બાકીના જોઈએ તો બીજું આપેલું છે કુળનો ચાર્ટ ખોટો છે તે શક્ય નથી તો તે વિધાન કેવું થશે ખોટું ત્યાર પછી પ્રછન્ન લિંગ સંકલિત રોગ જેવા કે હિમોફિલિયાની આનુવંશિકતા તો તે પણ કેવું થશે ખોટું કારણ કે લિંગ લિંગ સંકલિત આ ખામીનો ચાર્ટ નથી અને ડી આપેલું છે લિંગ સંકલિત જન્મજાત ચયાપચયની ખામી જેવી કે ફિનાઇલ કિટોન્યુરિયાની આનુવંશિકતા તો તે પણ કેવું થશે ખોટું કારણ કે ફિનાલ કિટોન્યુરિયા જે છે એ લિંગ સંકલિત નહીં પરંતુ દૈહિક સંકલિત ખામી છે પ્રશ્ન નંબર સાડત્રીસ ડાયહાઇબ્રિડ ક્રોસના સંદર્ભમાં નીચે આપેલ વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો હવે અહીંયા જે ડાયહાઇબ્રિડ ક્રોસની વાત થયેલી છે ડાયહાઇબ્રિડ ક્રોસ કેનું વાત થયેલી છે થોમસ હન્ટ મોર્ગને જે પ્રયોગ કરેલા હતા તેની વાત થયેલી છે અને તેણે મુખ્યત્વે કેની ઉપર પ્રયોગો કરેલા હતા સહલગ્નતા સમજાવવા માટે અને જેના આધારે એને પ્રયોગને આધારે આપણે અંતે એ કન્ક્લુડ કરેલું હતું કે તમારે જો સહલગ્નતા વધારે હશે બે જનીનો વચ્ચેની તો પુનઃ સંયોજનની આવૃત્તિ કેવી હશે ઓછી અને જો સહલગ્નતા ઓછી હશે તો પુનઃ સંયોજનની આવૃત્તિ કેવી હશે વધારે એટલે કે સહલગ્નતા અને તમારા જે પુનઃ સંયોજનની આવૃત્તિ જે છે એકબીજાના વ્યસ્ત હોય છે હવે જો અહીંયા પહેલું વિધાન જોઈએ તો પહેલું વિધાન કીધેલું છે કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા ચુસ્ત રીતે ગોઠવાયેલા સંલગ્ન જનીનો વધુ પ્રમાણમાં પુનઃસંયોજન દર્શાવે એનો મતલબ કે સંલગ્નતા પણ વધારે કીધેલી છે અને પુનઃસંયોજન પણ વધારે એટલે એ વિધાન કેવું થશે ખોટું બીજું આપેલું છે એક જ રંગસૂત્ર ઉપર આવેલા દૂર ગોઠવાયેલા જનીનો ઓછા પ્રમાણમાં પુનઃસંયોજન દર્શાવે છે તો દૂર ગોઠવાયેલા જનીનો એટલે કે એની સહલગ્નતા ઓછી છે હવે જો સહલગ્નતા ઓછી હશે તો પુનઃ સંયોજન વધારે હોવું જોઈએ પણ એ વિધાન અહીંયા આપેલું નથી એટલે એ પણ ખોટું થશે સી આપેલું છે કે એક જ રંગસૂત્ર પર છૂટા છૂટા ગોઠવાયેલા સંલગ્નજનીનો ચુસ્ત રીતે ગોઠવાયેલા સંલગ્નજનીનો જેવું જ પુનઃસંયોજન દર્શાવે છે તો તે વિધાન પણ ખોટું થશે અને ડી આપેલું છે કે એક જ રંગસૂત્રો ઉપર આવેલા ચુસ્ત રીતે ગોઠવાયેલા સંલગ્નજનીનો ખૂબ ઓછું પુનઃ દર્શાવે છે તો તે વિધાન કેવું થશે સાચું કારણ કે અહીંયા સહલગ્નતા કેવી આપેલી છે વધારે અને પુનઃ ઓછું એટલે કે વ્યસ્ત દર્શાવ્યું છે અને જેથી આપણો રાઇટ આન્સર થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર આડત્રીસ નીચે આપેલ આકૃતિમાં પોલીમરિસ ચેઇન રિએક્શનના ત્રણ તબક્કા એ બી સી દર્શાવેલ છે સાચી ઓળખ તે શું દર્શાવે છે તે જણાવીને વિકલ્પ પસંદ કરો હવે આપણે જ્યારે પીસીઆરના ત્રણ તબક્કા જોઈએ તો પહેલો તબક્કો એ જે છે એને શું કહેવામાં આવે છે ડીનેચરેશન કે પંચાણું ડિગ્રી સેલ્સિયસ પર જ્યારે આપણે એને ગરમ કરીએ ત્યારે તમારા ડીએનએની બંને શૃંખલા હાઇડ્રોજન બંધ તૂટવાને લીધે છૂટી પડે છે બી જે છે એને કહેવામાં આવે છે તાપમાનનું શીતન અથવા તો એનેલિંગ કે જેમાં તમારા ચોક્કસ પ્રકારના જે પ્રાઇમર જે છે તે તમારા હવે ડીએનએની બંને શૃંખલા પર જોડાય છે અને સી આપેલું છે એને કહેવામાં આવે છે એક્સટેન્શન એટલે કે વિસ્તરણ કે જેમાં તમારા ટેક ડીએનએ પોલિમરેસ દ્વારા હવે શું થશે બહુલીકરણની પ્રક્રિયા થવાથી નવી શૃંખલાનું નિર્માણ થશે અને જેના આધારે આપણે રાઇટ આન્સર જોઈએ તો કોઈ આવશે ઓપ્શન સી કે સી પ્રક્રિયા દર્શાવી છે કે એક સરખા તાપમાનમાં સ્થિર ડીએનએ પોલિમરેઝ દ્વારા વિસ્તારમાં વધારો પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેના પૈકી કોણ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગનો પાયો બનાવે છે તો પહેલું આપેલું છે ડીએનએમાં પ્યુરિન અને પિરિમિડિનના આનુવંશિક પ્રમાણો તો એ વિધાન જે છે કેવું થશે ખોટું ત્યાર પછી આપેલું છે ડીએનએના નાના ટુકડાઓ તરીકે વારંવાર વધુ વખત જોવા મળતા સેટેલાઇટ ડીએનએ તો તે વિધાન કેવું છે સાચું કારણ કે બે પ્રકારના તમારા જે સેટેલાઇટ ડીએનએ છે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ અને તેમાં તમારા જે વારંવાર પુનરાવર્તિત થતાં એકમો તરીકે કયા આવે છે કે તો વીએનટીઆર જેને આપણે કહે છે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ અને બીજું આવે છે એસટીઆર કે જેને કહેવામાં આવે છે શોર્ટ ટેન્ડમ રિપીટ્સ અને જેના લીધે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચાલીસ નીચેના ટેબલમાં દસ એથી જે જાતિઓની વસ્તીના આંકડા એડી ડી સૂચવેલા છે ટેબલનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોનો જવાબ આપો તો અહીંયા જે આપણે ટેબલ આપેલું છે એમાં તમે જોઈ શકો તમારી જે છે બરાબર જાતિ કેટલી આપેલી છે એથી જે તો આ એથી જે જે છે તમારી શું છે જાતિઓની સંખ્યા રાઈટ એટલે કે જાતિઓ એટલે આપેલી છે એથી જે સુધીની જાતિઓ છે હવે તમારા અહીંયા જે કોલમની વાત કરીએ તો કોલમમાં જે તમારા એ થી ડી જે આપેલા છે એ શું દર્શાવે છે વિસ્તાર અને તે વિસ્તારમાં તમારા સ્થાનની સંખ્યા એટલે કે તમારા પાંચ ચાર વિસ્તાર છે વિસ્તાર એ વિસ્તાર બી વિસ્તાર સી અને વિસ્તાર ડી અને એની અંદર તમારા શું આપેલા છે નિવાસસ્થાનની સંખ્યા તો હવે અહીંયા આપણે શું કીધું છે કે એથી ડી સુધીમાં કયા વિસ્તારમાં સૌથી વધુ જાતિ વિવિધતા જોવા મળે છે તો હવે આપણે જો પહેલાં અહીંયા આપણે સરખામણી કરીએ વિસ્તાર એમાં તો વિસ્તાર એમાં તમે જુઓ તો તમારા જે ત્રણ બે જાતિઓ છે જાતિ ઈ અને જાતિ આઈ બરાબર એ જોવા મળતી નથી હવે જો વિસ્તાર ની વાત કરીએ તો તેમાં બી જાતિ અને ડી જાતિ અને જી જાતિ આ ત્રણ જાતિઓ જોવા મળતી નથી જ્યારે સી અને ડી વિસ્તારમાં બધી જ જાતિઓ જોવા મળે છે એટલે આપણે એટલું તો કહી શકીએ કે એ અને બી વિસ્તાર જે છે એમાં જાતિ વિવિધતા વધારે નથી હવે સી અને ડીની જો વાત કરીએ તો તમે સીના જો તમે આંકડાઓ જુઓ કારણ કે અહીંયા ઉપર શું બતાવ્યું છે એ જાતિ અને તેની સંખ્યા તો સીમાં તમે જુઓ તો તમારા જાતિનો સરવાળો કરશો તો જાતિનો સરવાળો ડી કરતાં કેવો થાય છે ઓછો એટલે કે ડીમાં તમારી જે જાતિઓ જે છે એક તો અને સીમાં બંનેમાં જાતિની સંખ્યા તો સરખી છે પરંતુ એ જાતિઓની હજારોમાં સંખ્યા જે છે એ કેવી છે વધારે ઉપરાંત ડી વિસ્તાર જે છે તેમાં માત્ર બાર નિવાસસ્થાન છે અને સી વિસ્તારમાં તેર નિવાસસ્થાન છે એનો મતલબ કે તમારો જે વિસ્તાર ડી છે તેમાં ઓછા નિવાસસ્થાન હોવા છતાં તમારા જાતિઓની સંખ્યા કેટલી છે ખૂબ જ વધારે અને જેથી આપણે કહી શકીએ કે ડી વિસ્તારમાં જાતિ વિવિધતા સૌથી વધારે જોવા મળશે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વિસ્તાર ડી પ્રશ્ન નંબર એકતાલીસ નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તો પહેલું આપેલું છે જ્યારે પરાગ્રજ બહાર પડે છે ત્યારે દ્વિકોષીય અવસ્થામાં હોય છે બેવડું ફલન થઈ શકતું નથી તો તે વિધાન કેવું છે અહીંયા ખોટું કારણ કે પરાગ્રજ દ્વિકોષીય અવસ્થામાં હોય કે ત્રિકોષીય અવસ્થામાં એ જ્યારે એમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે ત્યારે હંમેશા તેમાંથી બે નળજન્યોનું નિર્માણ થશે અને જે બેવડું ફલન દર્શાવશે અને જેથી આપણો રાઈટ આન્સર જે છે તે કયો થશે ઓપ્શન એ જો બાકીના વિધાનો જુઓ તો એમાં આપેલું છે કે વાનસ્પતિક કોષ જનન કોષ કરતાં મોટો હોય છે તો તે વિધાન સાચું છે સી વિધાન છે કેટલીક વનસ્પતિઓમાં પરાગ્રજ મહિનાઓ સુધી જીવંત રહે છે તો એ વિધાન પણ સાચું છે અને ડી આપેલું છે અંત આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે તો તે વિધાન પણ સાચું છે પ્રશ્ન નંબર બેતાલીસ સી ફોર વનસ્પતિના પર્ણોમાં કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન દરમિયાન મેલિક એસિડનું નિર્માણ કયા કોષોમાં થાય છે તો જ્યારે આપણે સી ફોર વનસ્પતિનો સ્લેક બાદ જોઈએ તો તેમાં સૌપ્રથમ તમારું પીઈપી જે છે એ કેમાં ફેરવાય છે ઓ એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડમાં અને ઓક્ઝેલો એસિટિક એસિડ કેમાં રૂપાંતરિત પામે છે ચાર કાર્બન ધરાવતા મેલિક એસિડમાં અને આ જે પ્રક્રિયાઓ થાય છે કેમાં થાય છે મધ્યપર્ણ પેશીના કોષોમાં અને ત્યારબાદ એ મેલિક એસિડ હવે કેમાં દાખલ થાય છે પુલંગ કોષોમાં અને જેથી અહીં આપણો રાઈટ આન્સર જે છે એ કયો આવશે ઓપ્શન ડી મધ્ય પર્ણ કારણ કે મધ્યપર્ણમાં મેલિક એસિડ નિર્માણ પામે છે અને ત્યાર પછી તે પુલંગ કોષોમાં સ્થાનાંતર પામે છે પ્રશ્ન નંબર તેતાલીસ જો દ્વિકીય કોષ કોલ્ચિસિનથી અસરગ્રસ્ત હોય તો પછી શું થાય હવે જો દ્વિકીય કોષ કીધેલો છે એનો મતલબ કે એમાં રંગસૂત્ર જે છે એ તમારા કેટલી સંખ્યામાં છે એન સંખ્યામાં હવે જ્યારે તમારી કઈ પ્રક્રિયા થાય છે કોષ વિભાજનની તો કોષ વિભાજન પહેલાં આંતરાવસ્થાનો જે એસ તબક્કો જે છે ત્યાં હવે શું થશે દ્વિગુણન થશે અને દ્વિગુણન થવાને લીધે તમારા ડીએનએનો જથ્થો જે છે કેવો થશે બમણો હવે કોલ્ચિસિન જે છે એ શું કરે છે તમારા કોષોને ભાજના અવસ્થામાં રોકી રાખે છે અને જેના લીધે હવે તમારા જે ભાજના અવસ્થામાં રોકાયેલો કોષ જે છે તેમાં હવે શું હશે તમારા ડીએનએનો જથ્થો બમણો હશે એટલે કે જો શરૂઆતમાં તમારો કોષ દ્વિકીય હશે તો હવે તમારો કોષ જે છે કેવો હશે ચતુષ્કીય અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચુમ્માલીસ કાષ્ઠમય દ્વિદળી પ્રકારમાં નીચે જણાવેલ ઘટકોના તેમની ગોઠવણીને આધારે સાચો ક્રમ દર્શાવો તો હવે જ્યારે આપણે કાષ્ઠમય પ્રકારની વાત કરીએ તો એમાં સૌથી બહારનું આવરણ જે છે એ કયું હશે ત્વક્ષા ત્યાર પછી એની અંદર તરફ આવીએ તો શું આવેલો છે દ્વિતીય બાહ્યક એની અંદર તરફ દ્વિતીયક અન્નવાહક અને સૌથી અંદર તરફ શું આવેલો છે શરત કાસ્ટ કે જે મુખ્યત્વે જલવાહી નીકીના ઘટકો અથવા જલવાહિનીના ઘટકો દર્શાવતા હશે અને જેના લીધે જો આપણે બહારથી અંદર તરફ આવીએ બરાબર તો તમારો સાચો ક્રમ જે છે એ કયો થશે પહેલાં ચાર ત્યાર પછી એક ત્યાર પછી ત્રણ અને ત્યાર પછી બે અને જો અંદરથી બહાર તરફ જઈએ તો તમારો ક્રમ કયો થશે બે ત્રણ એક ચાર પણ અહીં આપણે માત્ર બહારથી અંદર તરફનો સાચો ક્રમ આપેલો છે અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી ચાર એક ત્રણ બે પ્રશ્ન નંબર પિસ્તાલીસ નીચેનામાંથી કઈ વાહક પેશીધારી અપુષ્પી વનસ્પતિ છે હવે જનરલી જ્યારે આપણે વનસ્પતિઓની વાત કરીએ તો તમારું જે વનસ્પતિનું જે મુખ્ય વર્ગીકરણ જે આઇક્લરે આપેલું હતું બરાબર તેના આધારે તમારી જે સપુષ્પી વનસ્પતિ અને અપુષ્પી વનસ્પતિ એમાં જે ભાગ પડે છે એમાં અપુષ્પી વનસ્પતિમાં કેનો સમાવેશ થાય છે એકાંગી દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ અને જે સપુષ્પી વનસ્પતિ જે છે એમાં કઈ આવેલી હોય છે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી હવે અપુષ્પી વનસ્પતિ અને એ પણ વાહક પેશી ધરાવતી હોય તો એ કયું તમારે સમૂહ થશે ત્રિઅંગી વનસ્પતિ અને જેથી અહીંયા આપણો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન ડી ઇક્વિસિટમ કારણ કે ઇક્વિસિટમ કેનું ઉદાહરણ છે ત્રિઅંગી વનસ્પતિનું જ્યારે જિન્કો અને સિડ્રસની વાત કરીએ તો તે તમારા કેના ઉદાહરણ છે અનાવૃત બીજદારી વનસ્પતિના અને માર્કેન્શિયા એ કેનું ઉદાહરણ છે દ્રિઅંગી વનસ્પતિનું પ્રશ્ન નંબર છેતાલીસ નીચેનામાંથી શું એક માટે સાચું નથી તો પહેલું આપેલું છે સમાંતર શિરા વિન્યાસ તો એ સાચું છે બીજું આપેલું છે એક બીજપત્ર તો એ પણ સાચું છે ત્રીજું આપેલું છે ચતુષ કે પંચવયવી પુષ્પ તો એ કેવું થશે ખોટું કારણ કે એક દળીમાં મુખ્યત્વે ત્રિ અવયવી પુષ્પ જોવા મળે છે અને જેથી આપણો રાઇટ આન્સર થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સુડતાલીસ હરિતકણ કણ દ્રવ્ય કણો અને રંગવિહીન કણો વચ્ચે સમાન શું છે તો પેલું આપેલું છે રંજક કણોની હાજરી તો એ કેવું થશે ખોટું કારણ કે રંગવિહીન કણોમાં રંજક કણો જોવા મળતા નથી બીજું આપેલું છે થાઇલેકોઇડ અને ગ્રાના ધરાવે છે તો તે માત્ર હરિત કણમાં જોવા મળે છે રંગવિહીન કણોમાં નહીં એટલે એ કેવું થશે ખોટું સી આપેલું છે સ્ટાર્ચ પ્રોટીન અને લિપિડનો સંચય તો આ સંચય કરવાનો એટલે કે સંગ્રહ કરવાનું કાર્ય મુખ્યત્વે રંગવિહીન કણોનું હોય છે નહીં કે હરિત કણોનું એટલે એ પણ ખોટું થશે અને ડી આપેલું છે ભાજન ક્રિયાની ક્ષમતા બહુગુણીય રીતે જોવા મળે છે એનો મતલબ કે હરિતકણ રંજક દ્રવ્ય કણો અને રંગવિહીન કણો ત્રણેય પોતાનું ડીએનએ ધરાવેલા જનીન દ્રવ્ય ધરાવે છે અને જેના લીધે તે શું કરી શકે છે ભાજનની ક્રિયા દ્વારા બહુ ગુણન પામી શકે છે અને જેથી આપણું ડી વિધાન જે છે કેવું છે સાચું અને જેથી આપણું રાઈટ આન્સર થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર અડતાલીસ સંભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરો તો જેમાં પહેલી પ્રક્રિયા આપેલી છે તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય છે પણ કોષની મધ્યમાં ગોઠવાય છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે ભાજના અવસ્થામાં એ મધ્યમાં ગોઠવાય છે નહીં કે અવસ્થામાં બી આપેલું છે ભાજના અંતિમ અવસ્થા એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે તો વહન થવાની શરૂઆત ક્યારે થાય છે અવસ્થામાં નહીં કે અંત્યાવસ્થામાં એટલે એ વિધાન પણ કેવું થશે ખોટું સી આપેલું છે પૂર્વાવસ્થાના અંતમાં પણ ગોલ્ગીકાઈ અને અંતકોષરસજાળ જાળ દ્રશ્યમાન થાય છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે પૂર્વાવસ્થાના અંતે એ અદૃશ્યમાન થઈ જાય છે અને ડી આપેલું છે અવસ્થામાં કાલ્પનિક રેખાથી કે જેને આપણે કહીએ છીએ ભાજન તલ ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો મધ્યમાં ગોઠવાય છે તો તે વિધાન કેવું છે સાચું અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ઓગણપચાસ ફ્લુઇડ મોઝેક મોડલ અનુસાર કોષસપટલ શું ધરાવે છે તો આપણે ખ્યાલ છે કે ફ્લુઇડ મોઝેક મોડલ પ્રમાણે તમારું જે કોષસપટલ જે છે દ્રિસ્તરીય ફોસ્ફોલિપિડનું બનેલું હોય છે અને જેમાં તમારા પ્રોટીન જે છે કાં ખૂંપેલા હોય છે કાં તો એની સપાટી પર જોવા મળે છે કે જેને આપણે અનુક્રમે અંતર્ગત અને બહિર્ગત પ્રોટીન કહીએ છીએ અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પચાસ જો આશુન દાબ દીવાલના દાબ બળને સમાન હોય તો શું થશે હવે આશુન દાબ એટલે શું થશે કે જ્યારે પ્રવાહી અથવા તો પાણી કોષમાં પ્રવેશ પામે ત્યારે તમારું પ્રવાહી એટલે કે પાણી તમારા કોષની દીવાલ ઉપર જે બળ લગાવે છે એને કહેવામાં આવે આશ્રુન દાબ અને એની સામે જે કોષ દીવાલ જે છે એ પણ એટલું જ બળ જે છે કે એની ઉપર લગાવે છે પાણી પર તો એને કહેવામાં આવે છે દીવાલનું દાબ બળ અને જ્યારે આ બંને સમાન હશે ત્યારે શું થશે પાણીનો વિનિમય થશે નહીં અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પાણીનું વિનિમય ન થાય હવે આપણે શરૂઆત કરીએ ઝુઓલોજી સેક્શન તો ઝુઓલોજી સેક્શનમાં પણ તમારા કેટલા પ્રશ્ન હશે પચાસ પ્રશ્ન તો અહીંયા આપણે મુખ્યત્વે આ પેપરમાં એકાવનથી લઈને સો પ્રશ્ન જે છે તમારા કેના આવશે ઝુઓલોજી સેક્શનના અને એમાં તમારા મુખ્યત્વે એકાવનથી પંચ્યાસી જે પ્રશ્ન હશે એ કેના આવશે સેક્શન એના અને ત્યારબાદ થી સો એ પ્રશ્ન જે છે કે આવશે સેક્શન બીમાં તો જે સેક્શન બીના જે પંદર પ્રશ્ન જે છે તેમાંથી તમારે કેટલા દસ પ્રશ્નો જે છે તે એટેમ્પ કરવાના રહેશે તો હવે શરૂઆત કરીએ આપણે ઝુઓલોજીના સેક્શન એ એકાવનથી પંચ્યાસી પ્રશ્નના સોલ્યુશન્સથી પ્રશ્ન નંબર એકાવન નીચેના ત્રણ પ્રાણી સમૂહમાંથી કયું જૂથ તેમના બાહ્યકાર લક્ષણ સાથે સાચી જોડ રચે છે તો પહેલું આપેલું છે યકૃત કૃમિ સમુદ્ર ફૂલ અને સમુદ્ર કાકડી અને સામે લક્ષણ આપેલું છે સમ સમરચના તો એ જોડ કેવી થશે ખોટી કારણ કે સમુદ્ર ફૂલની વાત કરીએ તો તે અર્ય સમરચના દર્શાવે છે બીજું આપેલું છે કાનખજૂરો ઝીંગો અને સાગર ગોટા સાંધાવાળા ઉપાંગો તો અહીંયા પણ એ જોડ કેવી થશે ખોટી કારણ કે સાગર ગોટા જે છે એ સાંધાવાળા ઉપાંગો ધરાવતા નથી ત્યાર પછી આપેલું છે વીંછી કરોળિયો અને વંદો કે જે ત્રણેય કેના ઉદાહરણ છે સંધિપાદના ઉદાહરણ છે અને તેમાં લક્ષણ આપેલું છે વક્ષ બાજુએ નક્કર મધ્યસ્થ ચેતાતંત્ર તો એ કેવું થશે સાચું અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે ઓપ્શન સી અને જો ડી ઓપ્શન જોઈએ તો એમાં આપેલું છે વંદો તીડ અને પટ્ટીકૃમિ જે સમખંડતા દર્શાવે છે તો એ પણ કેવું થશે ખોટું કારણ કે જ્યારે આપણે પટ્ટીકૃમિની વાત કરીએ તો પટ્ટીકૃમિમાં માત્ર એનું દેહ જે છે બાહ્ય રીતે ખંડિત હોય છે પરંતુ તે સમખંડતા દર્શાવતું નથી પ્રશ્ન નંબર બાવન પક્ષમલ અધિચ્છદ કોષો ક્યાં આવેલા છે તો પક્ષમલ અધિચ્છદ્ય પેશી મુખ્યત્વે ફેલોપાઈન નળી કે જેને આપણે કહીએ છીએ અંડવાહિની અને શ્વાસવાહિકાઓમાં જોવા મળે છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ત્રેપન ઉત્સેચક જેની ફરતે કાર્બનિક પદાર્થ મીઠળાયેલ હોય અને સક્રિયતા માટે આવશ્યક હોય તેને શું કહે છે તો તેને મુખ્યત્વે કેના તરીકે કો એન્ઝાઇમ એટલે કે સ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ચોપન નીચે પૈકી કયું વિધાન માનવીના શ્વસન માટેનું સાચું છે તો પહેલું વિધાન આપેલું છે કે સિગારેટનું ધૂમ્રપાન શ્વાસવાહિકામાં સોજો ઉત્પન્ન કરે છે તો એ વિધાન કેવું છે સાચું કે જેને આપણે બ્રોન્કાઇટસ તરીકે ઓળખે છે બીજું આપેલું છે મગજના પોન્સના વિસ્તારમાં આવેલ શ્વાસોચ્છવાસના કેન્દ્રો તરફથી મળતા ચેતાતંત્રીય સંદેશાઓ શ્વાસનો સમય વધારે છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે આ સંદેશાઓ શ્વાસનો સમય એટલે કે શ્વાસનો દર ઘટાડે છે નહીં કે વધારે છે સી આપેલું છે દળવાની અને પથ્થર તોડવાના કારખાનાઓમાં કામ કરતા કામદારો ફેફસાના ફાઇબ્રોસિસથી પીડાય છે તો તે વિધાન કેવું છે સાચું અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી એ અને સી બંને પ્રશ્ન નંબર પંચાવન નીચે આપેલ જોડીઓ પૈકી એક જોડીની રચના ચેતાકોષના બીજા પ્રકારના કોષોથી જુદી પડે છે તો આપણે ચેતાકોષના જે મુખ્ય ત્રણ પ્રકાર ભણી ગયા છે એક ધ્રુવીય દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય તો તેમાં મુખ્યત્વે તમે જુઓ તો કેના તફાવત જોવા મળે છે તેમાંથી જે ડેન્ડ્રાઇડ્સ કે એક ધ્રુવીની વાત કરીએ દ્વિ ધ્રુવીની વાત કરીએ તો તમારા જે ડેન્ડ્રાઇડ શિખા તંતુઓનું નિર્માણ થાય છે એના આધાર આપણે એને અલગ પાડી શકીએ છીએ અને જેથી આપણો રાઇટ આન્સર આવશે અહીંયા ઓપ્શન ડી પેરી કેરિયોન અને ડેન્ડ્રાઇડ્સ હજે પેરી કેરિયોન જે છે એ પેરીકો કેરિયોન એટલે બીજું કંઈ નહીં પરંતુ તમારા જે કોષકાય એટલે કે ચેતાકોષનું જે મુખ્ય કોષીય ભાગ જે છે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સાયટોન એ તમારું શું થશે પેરી કેરિયોન પ્રશ્ન નંબર છપ્પન આપેલ આકૃતિ એ બી સી અને ડી ચાર પ્રાણીઓ દર્શાવે છે તે પૈકીના બેમાં આપેલ સામાન્ય લક્ષણોના સંદર્ભમાં સાચો વિકલ્પ શોધો હજુ આપણે ચાર આકૃતિમાં જોઈએ તો પહેલી આકૃતિ જે છે કેની છે પટ્ટી કે જે કયા સમુદાયનું થશે પૃથ્થુકૃમી બીજી આકૃતિ જોઈએ તો તે તમારે કેનું થશે કોષ્ઠાંત્રી કે જે આપણે અહીંયા શું દર્શાવે છે જેલીફિશ સી જે છે કયું છે ઓક્ટોપસ કે જે કેનું કયા સમુદાયનું ઉદાહરણ થશે મૃદુકાય અને ડી આપેલું છે વીંછી કે જે સંધિપાદ સમુદાયનું ઉદાહરણ છે ક્લિયર એટલે તમે અહીંયા સમુદાય મુખ્યત્વે યાદ રાખો તો એમાં કયો છે પૃથ્થકૃમી બીમાં કોષ્ઠાંત્રી સીમાં મૃદુકાય અને ડીમાં સંધિપાદ હવે આપણે ઓપ્શન્સ તરફ જઈએ તો પહેલું આપેલું છે એ અને ડી ફક્ત શરીર દિવાલ દ્વારા શ્વસન કરે છે તો હવે તમે જુઓ તો ડી જે છે શું છે વીંછી તો વીંછી એ શરીર દિવાલ દ્વારા શ્વસન દર્શાવતો નથી એટલે એ કેવું થશે ખોટું બીજા વિધાન પર આવીએ તો આપેલું છે બી અને સી અર્ય સંરચના દર્શાવે છે તો બી એટલે કે તમારે કહ્યું છે કોષ્ઠાંતરિતો એ તો અર્ય સંરચના દર્શાવે છે અને સી કયું છે ઓક્ટોપસ એટલે કે મૃદુકાય તો મૃદુકાય મુખ્યત્વે સમદ્વીપાર્શ્વ સંરચના એટલે કે સમિતિ દર્શાવે છે એટલે એ વિધાન કેવું થશે ખોટું સી આપેલું છે એ અને બીમાં સ્વરક્ષણ માટે ડંખ કોષ હોય છે તો બી તમારું જે જેલીફિશ જે છે તેમાં તો ડંખકોષો હોય છે પરંતુ પટ્ટી કૃમિમાં ડંખ કોષો હોતા નથી એટલે એ વિધાન કેવું થશે ખોટું અને ડી આપેલું છે સી અને ડીમાં સાચી શરીર ગુહા એટલે કે દેહકોષ્ઠ હોય છે તો સી કેનું ઉદાહરણ છે મૃદુકાય જે દેહકોષ્ઠી છે અને ડી કયું છે સંધિપાત કે જે પણ દેહકોષ્ઠી છે અને જેથી આપણો રાઈટ આન્સર કયો આવશે ડી ઓપ્શન ડી પ્રશ્ન નંબર સત્તાવન વંદાની માલપીદીયન નલિકામાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સવ દ્રવ્ય શેમાં પ્રવેશે છે તો જ્યારે આપણે માલપીદિયન નલિકાના સ્થાનની વાત કરીએ તો તે મુખ્યત્વે મધ્યાંતર અને પશુઆંતરનું જે જોડાણ જે છે ત્યાં આવેલા હોય છે અને જેથી તે તમારા મુખ્યત્વે જે પણ દ્રવ્ય તમારા કેમાં આવેલા હશે જેમાં રુધિર ગુહાઓ નિર્માણ થયેલી હોય છે તેમાં એ રુધિર ગુહામાંથી એ શું કરે છે દ્રવ્યનું શોષણ કરીને એ ઉત્સ દ્રવ્યોને કેમાં ઠાલવે છે આંતરમાં એટલે કે આંતરડામાં અને ત્યાંથી એનો નિકાલ થાય છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી આંત્ર પ્રશ્ન નંબર અઠ્ઠાવન વિધાન એ આપેલું છે સ્પર્ધાત્મક અવરોધકને સમાન ધર્મી પ્રક્રિયક કે પદાર્થ પણ કહી શકાય તો તે વિધાન કેવું છે સાચું અને કારણ આર આપેલું છે તે ઉત્સર્જકોના બંધારણ પર નિર્ભર કરે છે તો તે કેવું છે ખોટું કારણ કે સ્પર્ધાત્મક અવરોધક જે છે એ તમારા પ્રક્રિયકના બંધારણ ઉપર આધાર રાખે છે જો એ પ્રક્રિયક જેવું જ બંધારણ ધરાવતું હશે બરાબર તો તે ઉત્સેચકના જે ક્રિયાશીલ સ્થાન છે ત્યાં જોડાઈ શકશે અને જેથી અહીંયા આપણે કહી શકીએ આપણો રાઇટ આન્સર કયો આવશે ઓપ્શન સી એ સાચું છે અને આર ખોટું છે પ્રશ્ન નંબર ઓગણસાઠ નીચે આપેલ વિધાનો પૈકી કયું એક માનવીના પાચન અને અભિશોષણ વિષયક સાચું છે તો પેલું વિધાન આપણને આપેલું છે કે વાહક અણુઓ જેવા કે સોડિયમ પ્લસની મદદથી ફ્રુક્ટોઝ અને એમિનો એસિડ આંતરમ માર્ગના શ્લેષ્મ સ્તર દ્વારા શોષાય છે તો તે વિધાન કેવું છે સાચું બીજું વિધાન જોઈએ તો આમ પાકમાં આના સૂક્ષ્મ કણો નાના લિપોપ્રોટીનના અણુઓ છે જે આંતરમ માર્ગમાંથી રુધિરવાહિનીમાં વહન પામે છે તો તે કેવું થશે ખોટું કારણ કે લિપિડના અણુઓ જે છે બરાબર તે હંમેશા કેના દ્વારા મોટી લસિકા વાહિની કે જેને આપણે પયસ્વીની કહીએ છીએ તેમાં વહન પામે છે નહીં કે રુધિર વાહિનીમાં સી આપેલું છે લગભગ સાહીઠ ટકા સ્ટાર્ચના અણુ આપણી ગુહાના લાળ રસના અમાઇલેસ દ્વારા જળ વિભાજન પામે છે તો તે કેવું છે ખોટું કારણ કે લાળ રસીય દ્વારા મુખ્યત્વે ત્રીસ ટકા જેટલો સ્ટાર્ચ જે છે એ જળ વિભાજન પામે છે ડી આપેલું છે આપણા જઠરના ઓક્ઝેન્ટિક કોષો પૂર્વ ઉત્સેચક પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે તો તે વિધાન પણ કેવું થશે ખોટું કારણ કે ઓક્ઝેન્ટિક કોષો જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવ માટે જવાબદાર છે અને જેથી આપણે કહી શકીએ રાઇટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર સાહીઠ નીચેનામાંથી કયું વિધાન આપેલ ચોક્કસ પ્રાણી માટે સાચું છે તો પહેલું વિધાન આપણને આપેલું છે ગોળ ગોળકૃમિ એટલે કે સૂત્રકૃમિ કૂટદેહ કોષ્ટી છે તો અહીંયા પહેલું વિધાન જ જે છે એ કેવું છે સાચું જો બાકીના વિધાન જોઈએ તો આપેલું છે મૃદુકાય અધેહકોષ્ઠી છે તો એ કેવું થશે ખોટું કારણ કે મૃદુકાય દેહકોષ્ઠી છે ત્યાર પછી કીટકો કૂટ દેહકોષ્ઠી છે તો એ પણ કેવું થશે ખોટું કારણ કે કીટક વર્ગ જે છે એ કયા સમુદાયનો છે સંધિપાદ અને સંધિપાદ સમુદાયના પ્રાણીઓ કેવા હોય છે દેહકોષ્ઠી અને ડી આપેલું છે ચપટા કીડા એટલે કે પૃથ્થુકૃમી દેહકોષ્ઠી છે તો એ કેવું થશે ખોટું કારણ કે પૃથ્થકૃમી અધેહકોષ્ઠી છે અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર એકસઠ સંયુગ્મી પ્રોટીન કાર્બોદિત પ્રોસ્થેટિક સમૂહ તરીકે દર્શાવે તો તેને શું કહેવાય છે એટલે કે જો પ્રોટીન તમારા કયા છે સંયુગ્મી પ્રકારનો નહીં એની સાથે જો કાર્બોદિત તમારા પ્રોસ્થેટિક સમૂહ તરીકે જોડાયેલો હોય તો એને ગ્લાયકોપ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર બાસઠ રુધિરમાં ઘટતી સંખ્યામાં શ્વેતકણોનો ક્રમ શું છે તો જ્યારે આપણે શ્વેતકણોના પાંચ પ્રકારની વાત કરીએ કે જેમાં તમારા કણિકામય જે શેકાયા હોય છે ન્યુટ્રોફિલ ઇઓસિનોફિલ અને બેઝોફિલ અને કણિકા વિહીન જે શેકાયા હોય છે લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ્સ હવે જો એને સંખ્યાને આધારે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી વધારે જે શેકાવામાં હોય છે ન્યૂટ્રોફિલસની સંખ્યા ત્યાર પછી ઓછી સંખ્યામાં લિમ્ફોસાઇટ એનાથી ઓછા મોનોસાઇટ એનાથી ઓછા ઇયોસિનોફિસ અને સૌથી ઓછા કયા હોય છે બેઝોફિસ કે જેનું ટકાવારી પ્રમાણ કેટલું હોય છે માત્ર ઝીરો પોઈન્ટ પાંચથી એક ટકા અને જેના આધારે આપણે જો સાચો અનુક્રમ અહીંયા જોઈએ તો તમારા કયો આવશે ઓપ્શન બી કે જેમાં ન્યૂટ્રોફિસ સૌથી વધારે એનાથી ઓછા ઇયોસિનોફિલ અને એનાથી ઓછા બેઝોફિલ પ્રશ્ન નંબર ત્રેસઠ સ્વાદુરસના બંધારણીય ઘટકો પૈકી એક જ્યારે માનવના પકવાશયમાં ઠલવાય છે હવે એમાં જે ઓપ્શન્સ આપણને આપેલા છે કયા છે ટ્રિપ્સિનોજન કાયમોટ્રિપ્સિન ટ્રિપ્સીન અને એન્ટેરોકાયનેઝ હવે સ્વાદુરસમાં તમારા મુખ્યત્વે જે ત્રણ ઉત્સેચકો જે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે એ કયા હોય છે એક તો ટ્રિપ્સીનોજન કાયમોટ્રીપ્સીનોજન અને પ્રો કાર્બોક્સિ પેપ્ટિડિસ એટલે કે જ્યારે સ્વાદુરસ તમારા માનવના પકવાશયમાં ઠલવાશે ત્યારે એમાં સૌ પ્રથમ કયો હશે ટ્રિપ્સીનો જન અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કારણ કે જ્યારે બીજા ઓપ્શનમાં જોઈએ તો કાયમોટ્રિપ્સિન એ સક્રિય સ્વરૂપ છે ટ્રિપ્સિન એ પણ સક્રિય સ્વરૂપ છે કે જે તમારા સ્વાદુરસના બંધારણીય ઘટકો નથી પ્રશ્ન નંબર ચોસઠ ખાલી જગ્યાના દ્વારા બાળપ્રસવની ઉત્તેજના માનવ માદામાં પ્રેરાય છે તો બાળપ્રસવની શરૂઆતની જે ઉત્તેજના જે છે કેના દ્વારા હોય છે કાં તો તમારું જે ગર્ભ સંપૂર્ણ વિકાસ પામેલું છે તે અને જરાયું આ બંને દ્વારા તમારી સૌ પ્રથમ ઉત્તેજના જે છે એ ઉત્પન્ન થાય છે અને જેના લીધે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્ઝિટોસીનનો સ્ત્રાવ થાય છે અને પછી તે ગર્ભાશયના સ્નાયુનું સંકોચન પ્રેરે છે અને જેથી આપણો રાઈટ આન્સર અહીંયા આવશે ઓપ્શન બી પૂર્ણ રીતે નિર્માણ પામેલ બાળ અને જરાયું પ્રશ્ન નંબર 65 કોણીનો સાંધો એ આનું ઉદાહરણ છે તો કોણીનો સાંધો મુખ્યત્વે મિજાગ્રાના સાંધાનું ઉદાહરણ કે હિંગ નું ઉદાહરણ છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર 66 કોર્પસ લ્યુટિયમ શું છે તો જ્યારે આપણે ગ્રાફિયન પુટિકાની વાત કરીએ તો ગ્રાફિયન પુટિકામાંથી જ્યારે તમારો દ્વિતીયક અંડકોષ જે છે એ છૂટો પડેલ કે અંડપાતની પ્રક્રિયા થાય ત્યારે હવે જે તમારી ગ્રાફિયન પુટિકા જે છે એ કેના તરીકે નિર્માણ પામે છે કોર્પસ લ્યુટિયમ તરીકે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી અંડપાત પછીની અંડપુટિકા પ્રશ્ન નંબર સડસઠ ખાલી જગ્યા માટે એમનીઓ સેન્ટેસિસ ઉલ્વ જળ પૃથ્થકરણની તકનીકનો પરવાનગીવાળો ઉપયોગ કરવામાં આવે છે પરવાનગી એટલે કે પરમિશન તમને આપવામાં આવે છે કે તમે ગર્ભજળ કસોટી જે છે જેને આપણે કહીએ છીએ ઉલ્વજળ કસોટી એ કરી શકો તો પહેલું આપેલું છે ન જન્મેલ ભ્રૂણની જાતિ નક્કી કરવા માટે તો તે ખોટું થશે બીજું આપેલું છે કૃત્રિમ ગર્ભાધાન કરવા માટે તો એ પણ ખોટું થશે સી સરોગેટ માતાના ગર્ભાશયમાં ભ્રૂણને ફેરવવા માટે તો એ પણ ખોટું છે અને ડી જનનીય વિકૃતિને જોવા માટે તો તે સાચું છે કે જેના દ્વારા આપણે જે નિર્માણ પામતું ભ્રૂણ જે છે એ જનીની કોઈ વિકૃતિ ધરાવતું છે કે નહીં તે આપણે પારખી શકીએ છીએ અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર અડસઠ નીચે પૈકી કઈ જોડ સાચી છે તો પહેલી જોડ આપેલી છે ગ્લુકેગોન કે જે બ્લડ શુગરના પ્રમાણને ઘટાડે તો એ કેવી છે ખોટું કારણ કે ગ્લુકાગોન જે છે એ બ્લડમાં એટલે કે રુધિરમાં શુગરનું એટલે કે શર્કરાનું પ્રમાણ વધારે છે ને કે ઘટાડે બીજું આપેલું છે ઓક્સિટોસીન દૂધના સ્ત્રાવને ઉત્તેજે તો તે જોડ કેવી છે સાચી કારણ કે ઓક્સિટોસિન જે છે એક તો પ્રસવ માટે તો જરૂરી જ છે પરંતુ જે સ્તનગ્રંથિમાં નિર્માણ પામેલું દુગ્ધ એટલે કે દહીં સોરી દૂધ જે છે બરાબર તે દૂધના સ્ત્રાવને ઉત્તેજવાનું કાર્ય જે છે એ પણ કેના દ્વારા થાય છે ઓક્સિટોસિન દ્વારા ત્યાર પછી બાકીના ઓપ્શન જોઈએ તો એડ્રીનાલિનમાં શું કીધું છે હૃદયના ધબ ધબકારા ઘટાડે તો એક એવું થશે ખોટું કારણ કે એડ્રિનાલિન એ હૃદયના સ્પંદનમાં વધારો કરે છે ડી આપેલું છે થાઇરોક્સિન બીએમઆરને ઘટાડે તો એક એવું થશે ખોટું કારણ કે થાઇરોક્સિન એ બી બીએમઆર જે છે એને શું કરે છે જાળવી રાખે છે અને જેથી આપણો રાઈટ આન્સર કયો આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ઓગણા નીચેના અંતસ્ત્રાઓને તેમના સંબંધિત રોગો સાથે યોગ્ય રીતે જોડો તો પેલું આપેલું છે ઇન્સ્યુલિન તો ઇન્સ્યુલિનમાં કોઈ આવશે ડાયાબિટીસ મેલિટસ ત્યાર પછી થાઇરોક્સિન તો એમાં કોઈ આવશે ગોઇટર ત્યાર પછી કોર્ટિકોડ્સ તો કોર્ટિકોઇડ્સની ઉણપને લીધે કયો થાય છે એડિસન રોગ અને ડી જે છે એ કયો છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કે જેનો વધારે પડતા સ્ત્રાવને લીધે શું થાય છે એક્રોમેગેલી અને જેથી આપણે સાચો અનુક્રમ જોઈએ તો કોઈ આવશે એ સાથે પાંચ બી સાથે ચાર સી સાથે એક અને ડી સાથે ત્રણ કે જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર સિત્તેર મૂત્રપિંડ દ્વારા ઉત્સર્જન સંબંધી નીચેના વિધાનો પૈકી કયું સાચું વિધાન છે તો પહેલું વિધાન આપેલું છે હેન્ડલેનના પાસનો અવરોહી ગાળો પાણી માટે અપ્રવેશશીલ છે તો એ કેવું થશે ખોટું કારણ કે અવરોહી ગાળો જે છે એ પ્રવેશશીલ હોય છે બીજું આપેલું છે દૂરસ્થ ગૂંચળામય નલિકા બાય કાર્બોનેટ આયનના પુનઃ શોષણ માટે અશક્તિમાન છે તો તે કેવું છે ખોટું કારણ કે તે બાયકાર્બોનેટ આયનનું પુનઃ શોષણ કરી શકે છે સી આપેલું છે લગભગ નવ્વાણું ટકા રુધિર કેશિકા ગુચ્છનું ગાળણ મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃ શોષણ પામે છે તો તે વિધાન સાચું છે અને ડી આપેલું છે હેન્ડલેના લૂપનો આરોહી ગાળો ઇલેક્ટ્રોલાઇટ્સ માટે અપ્રવેશશીલ છે તો એ પણ કેવું થશે ખોટું કારણ કે એ પ્રવેશશીલ હોય છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર એકોતેર ટ્યુનિકા આલ્બુજુનિયા અંડપિંડની ફરતે આવેલું રક્ષણાત્મક પડ છે તે શેનું બનેલું હોય છે તો જ્યારે આપણે અંડપિંડની વાત કરીએ તો અંડપિંડની ફરતે તમારું જે બાહ્ય જે સ્તર આવેલું છે એને કહેવામાં આવે છે ટ્યુનિકા આલ્બુજુનિયા અને આ ટ્યુનિકા આલ્બુજુનિયા મુખ્યત્વે કોલેજન પ્રોટીનનું બનેલું હોય છે અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર બોતેર માનવ પૂર્વજોમાં મગજનું કદ એક હજાર સીસીથી વધારે ખાલી જગ્યામાં છે તો જ્યારે આપણે હોમો ઇરેક્ટસની વાત કરીએ તો હોમો ઇરેક્ટસ જે છે તેનું મગજની જે ક્ષમતા જે છે કેટલી હતી નવસો સીસી રાઈટ રામાપિથેકસ એ ખૂબ જ શરૂઆતના તમારા માનવ છે કે જેમાં કદ માપવામાં આવેલું હતું નહીં અને હોમો હોમોહેબિલિસની વાત કરીએ તો એ પણ તમારી માત્ર કેટલી હોય છે છસોથી આઠસો જેટલી અને જેથી આપણો રાઈટ આન્સર અહીંયા જે શીખવાયો આવશે ઓપ્શન ડી હોમો ની એન્ડરથેલિન્સ કે જેમાં ચૌદસો સીસી મગજનું કદ જોવા મળે છે પ્રશ્ન નંબર તોંતેર મેલેરિયાના જંતુઓ બીજાણુ વિકાસ કોની અંદર થાય છે તો મેલેરિયાના જંતુઓને જ્યારે આપણે બીજાણુ વિકાસની વાત કરીએ તો બીજાણુ વિકાસ જે છે ક્યાં થાય છે અન્ય સંગ્રહશયમાં થાય છે પરંતુ એ બીજાણુ જે નિર્માણ પામે છે જેને આપણે કહે છે સ્પોરોઝુઓ એનો સંગ્રહ જે છે ક્યાં થાય છે લાળ ગ્રંથિમાં પણ કારણ કે અહીં આપણને વિકાસની વાત પૂછેલી છે આપણો રાઈટ આન્સર કયો થશે ઓપ્શન બી મચ્છરના અન્ન અન્નસંગ્રહયની દિવાલમાં પ્રશ્ન નંબર ચુમ્મોતેર ખોટું વિધાન પસંદ કરો તો પહેલું આપેલું છે અંતઃપ્રજનન ઉચ્ચ કોટીના જનીનોની જમાવટમાં તેમજ અનિચ્છિત જનીનોને દૂર કરવામાં મદદ કરે છે તો અહીંયા અંતઃપ્રજનન એટલે કયું થશે અંત સંવર્ધન તો એના આધારે પહેલું વિધાન આપણું સાચું છે બીજું અંતઃપ્રજનન સમયુગ્મતા વધારે છે તો તે વિધાન પણ સાચું છે સી અંતઃપ્રજનન કોઈપણ પ્રાણીમાં શુદ્ધ વંશ એટલે કે પ્યોર લાઇન્સના વિકાસ માટે જરૂરી છે અને આવશ્યક છે તો તે પણ સાચું છે અને ડી આપેલું છે અંતઃપ્રજનન નુકસાનકારક પ્રચ્છનજનીનોને પસંદ કરે છે જે ફલનક્ષમતા અને પ્રોડક્ટિવિટી ઘટાડે છે એટલે કે ઉત્પાદકતા ઘટાડે છે તો એ વિધાન કેવું થશે ખોટું કારણ કે પ્રછન્નજનીનો જે છે તેને પસંદ નહીં પરંતુ તેને એ દૂર કરે છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પંચોતેર નીચે આપેલા વાક્યમાંથી સાચા વિધાન શોધો તો પેલું વિધાન આપણને આપેલું છે મિથેન હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડથી બાયોગેસ બને છે તો તે વિધાન સાચું છે બીજું આપેલું છે બાયોગેસ બળતણ ઉર્જા તરીકે વપરાય છે તો તે વિધાન પણ સાચું છે ત્રીજું બાયોગેસમાં મોટો જથ્થામાં કાર્બન ડાયોક્સાઇડ સર્જાય છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે બાયોગેસમાં મોટા જથ્થામાં મિથેન વાયુ સર્જાય છે ચોથું આપેલું છે ઢોરના આમાશયમાં મિથેનોજન્સ બેક્ટેરિયા હોય છે તો તે વિધાન પણ સાચું છે અને જેના લીધે આપણો રાઈટ આન્સર જે છે કયો થશે વિધાન એક બે અને ચાર એ સાચા છે એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર છોતેર જનીન ઇજનેરી વિદ્યામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ શું છે આપણને ખ્યાલ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક હંમેશા તમારા ડીએનએને ચોક્કસ સ્થાન પરથી કાપે છે અને જેથી તેને આણવીય કાતર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેના લીધે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવા માટે કાતર તરીકે પ્રશ્ન નંબર 77 જૈવ તસ્કરી કોને કહે છે તો પહેલું વિધાન આપેલું છે જેવ સ્ત્રોતોનું તેના હકદારની જાણ વગર ઉપયોગ કરવો તો એ સાચું થશે બીજું અન્ય રાષ્ટ્રોની જેવ સંપત્તિનો તેની મંજૂરી વગર ઉપયોગ કરવો તો તે પણ સાચું થશે સી આપેલું છે બહુરાષ્ટ્રીય કંપની દ્વારા પોતાના સ્વાર્થ માટે દુરઉપયોગ તો એ પણ સાચું થશે અને જેના લીધે આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર ઇઠ્યોતેર રાસાયણિક ઉદ્વિકાસની કલ્પના ખાલી જગ્યા ઉપર આધારિત છે તો રાસાયણિક ઉદ્વિકાસ મુખ્યત્વે શું દર્શાવે છે કે તમારા વાતાવરણની એટલે કે જે આદિ પૃથ્વી જે છે તેના વાતાવરણની સ્થિતિ એવી હતી કે જેના લીધે ત્યાં એ સમય પર હાજર જે રસાયણો હતો એના જોડાવાથી બરાબર તમારા જીવનની ઉત્પત્તિ થઈ અને જેના લીધે આપણો અહીંયા રાઈટ આન્સર આવશે ઓપ્શન સી યોગ્ય વાતાવરણની સ્થિતિમાં રસાયણોના જોડાવાથી જીવની ઉત્પત્તિની શક્યતા પ્રશ્ન નંબર ઓગણ સાંતા ગટુડીઝ કયા પ્રકારના સંકરણનું ઉદાહરણ છે તો સાંતા ગટુડીઝની વાત કરીએ તો તે મુખ્યત્વે તમારા જે કેટર્સ જેને આપણે ઢોર કહીએ છીએ કે જેમાં ગાય અને આખલા વચ્ચે કરવામાં આવેલું સંકરણ હતું અને જેમાં તમારા મુખ્યત્વે એક જ જાતના એ ગાય અને આખલા વચ્ચે સંકરણ કરાવીને બરાબર એ જાત મેળવવામાં આવેલી હતી અને જેથી આપણો રાઈટ આન્સર અહીંયા કયો આવશે ઓપ્શન એ બહિર સંકરણ પ્રશ્ન નંબર એંસી નીચેનામાંથી કઈ જોડ અસંગત છે તો પહેલી આપેલી છે ઇસ્ટ ઇથેનોલ તો તે સંગત છે બીજું સ્ટેપ્ટોમાઇસિટસ એન્ટિબાયોટિક તો એ પણ સંગત છે કે જેના દ્વારા તમારી સ્ટેપ્ટોમાઇસિન એન્ટીબાયોટિક જે છે એ મેળવવામાં આવેલી હતી સી છે કોલિફોર્મ વિનેગર તો એ જોડ કેવી છે અસંગત કારણ કે વિનેગરમાં તમારા મુખ્યત્વે કયું એસિડ હોય છે એસિટિક એસિડ અને એસિટિક એસિડ જે છે તેનું નિર્માણ કેના દ્વારા થાય છે એસિટોબેક્ટર એસિટી દ્વારા નહીં કે કોલિફોર્મ બેક્ટેરિયા દ્વારા કારણ કે કોલિફોર્મ મુખ્યત્વે તમારું શું દર્શાવે છે કે તમારું કોઈપણ જે ગંદુ પાણી જેને આપણે સીવેજ કહીએ છીએ બરાબર તેમાં પ્રદૂષણ કેટલું જે છે એ તમારા કોલિફોર્મની હાજરી દર્શાવે છે અને જેથી આપણો રાઈટ આન્સર અહીંયા જે છે કયો આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર એક્યાસી કોલમ એક અને કોલમ બેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે કે એને જોડવાનું છે જેમાં પહેલું આપેલું છે પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક કે જેનું ઉદાહરણ કયું છે ક્લોરેમ ફેનિકોલ અને જેથી એ સાથે કયો આવશે બે ત્યાર પછી આપેલું છે એક્ઝોન્યુક્લિયસ તો એક્ઝોન્યુક્લિયસ મૂકીએ તો તમારા ડીએનએના છેડા જે છે ત્યાંથી ન્યુક્લિયોટાઇડ્સને દૂર કરે છે અને જેથી બી સાથે આવશે ચાર ત્યાર પછી એન્ડોન્યુક્લિયસ તો એ તમારા ડીએનએ પર ચોક્કસ જગ્યા પર કાપ મૂકે છે જેથી સી સાથે આવશે એક અને પેલિન્ડ્રોમિક ક્રમ એ તમારા ડીએનએ પરનો ચોક્કસ શૃંખલા દર્શાવતો ક્રમ છે અને જેથી ડી સાથે આવશે ત્રણ અને જેથી આપણે સાચો અનુક્રમ જોઈએ તો એ સાથે બે બી સાથે ચાર સી સાથે એક અને ડી સાથે બે અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર 82 પાર શા માટે ફાયદાકારક છે તો પારજનીનીકરણ એટલે આપણે મુખ્યત્વે રીકોમ્બિન ડીએનએ ટેકનોલોજી દ્વારા બરાબર જે જીઓમોસ કે જે સ્પેશિયલી આપણે પ્રાણી માટે શબ્દ વપરાય છે પાર પ્રાણી તે શા માટે લાભદાયક છે તો પહેલું વિધાન આપેલું છે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જનેનિક લક્ષણોના સુધારા માટે તો તે વિધાન સાચું છે બીજું આપેલું છે જનીનોની અભિવ્યક્તિ અને વિકાસની પ્રક્રિયાના અભ્યાસ માટે એટલે કે જેનેટિક મોડલ તરીકે તો તે પણ સાચું છે અને સી પાર જનનીકરણ પ્રક્રિયા એક શક્તિશાળી સાધન છે તો તે વિધાન પણ સાચું છે અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર ત્યાંશી ડાંગરના ખેતરમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા સજીવો તો ડાંગરના ખેતરમાં નાઇટ્રોજનનું સ્થાપન મુખ્યત્વે કેના દ્વારા થાય છે સાઇનો બેક્ટેરિયા દ્વારા અને સાઇનોબૅેક્ટેરિયાની જ્યારે વાત કરીએ તો તેના ઉદાહરણ કયા છે એક તો એના બિના નોસ્ટોક અને ઓસિલેટોરિયા અને જેથી આપણો રાઇટ આન્સર અહીંયા આવશે ઓપ્શન સી ઓસિલેટોરિયા પ્રશ્ન નંબર ચોર્યાસી રોગકારક અને તેની ચેપ ફેલાવાની રીતને ધ્યાનમાં રાખી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલું આપેલું છે ટાઇફોઇડ રોગકારક સજીવ આપેલો છે સાલ્મોનિલા ટાઈફી અને ચેપનો ફેલાવો માટે આપેલો છે શ્વાસમાં લેવાતી હવા વડે તો એ કેવું થશે ખોટું કારણ કે ટાઈફોઈડ એ દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી ફેલાય છે બીજું આપેલું છે ન્યુમોનિયા રોગકારક સજીવ આપેલો છે સ્ટેપ્ટોકોકસ ન્યુમોની અને ચેપનો ફેલાવો આપેલો છે ટીપા દ્વારા એટલે કે ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા એરોસોલ દ્વારા તો તે જોડ કેવી થશે સાચી અને જેથી આપણો રાઇટ આન્સર થશે ઓપ્શન બી હજો જો બાકીના ઓપ્શન્સમાં જોઈએ તો સી આપેલું છે હાથીપગો એનો રોગકારક સજીવ આપેલો છે વાઉકેરિયા ફસ્ટી બરાબર તો એ પણ કેવું છે સાચું પણ એનો ચેપનો ફેલાવો શું કીધું છે દૂષિત પાણી અને ખોરાક તો એ કેવું થશે ખોટું કારણ કે હાથીપગો જે છે તેના માટેના જે જવાબદાર રોગકારક સજીવ જે છે તેનું વહન કેના દ્વારા થાય છે મચ્છર દ્વારા ત્યાર પછી ડી આપેલું છે મેલેરિયા કે જેનો રોગકારક સજીવ આપેલું છે પ્લાઝમોડિયમ વાય વેક્સ અને ચેપનો ફેલાવો આપેલો છે નર એનોફિલિસ મચ્છર કરડવાથી તો એ પણ કેવું થશે ખોટું કારણ કે અહીંયા કંઈ આવશે માદા એનોફિલિસ મચ્છર પ્રશ્ન નંબર 85 તાપમાનુષિત પ્રક્રિયા માટે વપરાતા ઘટકની સંગતતા કઈ છે તો તાપમાનુષિત એટલે કે તમારા પીસીઆરનો જે બીજો તબક્કો છે કે જેને એનેલિંગ કહેવામાં આવે છે તેમાં તમારી જે બંને મુક્ત થયેલી ડીએનએની શૃંખલાઓ જે છે તેના ઉપર ચોક્કસ આર એનએ પ્રાઇમર જોડાય છે અને આરએનએ પ્રાઇમર જે છે તેને કેના તરીકે ઓળખવામાં આવે છે ઓલિગો ન્યુક્લિયોટાઇડ્સ ટાઇડ્સ અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ઓલિગો ન્યુક્લિયોટાઇડ્સ ટાઇડ્સ હવે આપણે શરૂઆત કરીએ જુઓલોજીના સેક્શન બી કે જેમાં હવે તમારા પ્રશ્ન થી કયા હશે સો નંબરના પ્રશ્ન અને તમે ટ્રાય કરજો કે તમે એ પંદર પ્રશ્નમાંથી કોઈપણ દસ પ્રશ્નના સાચા જવાબ આપી શકો પરંતુ પ્રથમ દસ પ્રશ્ન ગણવામાં આવશે પ્રશ્ન નંબર છ્યાસી નીચેનામાંથી કઈ પ્રજાતિનું નામ તેના બે લક્ષણો અને સમુદાય સાથે સાચી જોડ રચે છે તો પહેલું આપેલું છે કરમયું અને તેના લક્ષણો આપેલા છે ખંડયુક્ત શરીર નર અને ભિન્ન અને વર્ગ આપેલો છે નુપૂરક તો એ તમારો કયો થશે ખોટું કારણ કે કરમયું જે છે એ સૂત્રકૃમિ સમુદાયનું ઉદાહરણ છે નહીં કે નુપૂરકનું બીજું આપેલું છે સાલામાંડર અને જેમાં લક્ષણો આપેલા છે બાહ્ય કર્ણપટલ કાન સૂચવે છે અને બાહ્ય ફલન અને સમુદાય આપેલો છે સોરી વર્ગ આપેલો છે ઉભયજીવી તો તે જોડ જે છે કેવી છે સાચી કારણ કે શાલા જે છે એમાં કર્ણપટલ જે છે બાહ્ય સપાટી પર આવેલું હોય છે તેમાં બાહ્ય ફલન જોવા મળે છે અને તે ઉભયજીવી વર્ગનું ઉદાહરણ છે ત્યાર પછી આપેલું છે ટેરોપસ રાઈટ તો ટેરોપસ એટલે કયું થશે ચામાચીડિયું અને અહીંયા જે આપેલું છે અંડપ્રસ્વી તો ચામાચીડિયું અંડપ્રસ્વી નથી પણ કેવું છે અપત્યપ્રસ્વી અને જેથી એ કેવું થશે રોંગ ત્યાર પછી ડી આપેલું છે ઓરેલિયા તો ઓરેલિયા જે છે તમારે કેનું ઉદાહરણ છે કોષ્ઠાંત્રી સમુદાયનું ઉદાહરણ પરંતુ જ્યારે આપણે કોષ્ઠાંત્રી સમુદાયની વાત કરીએ તો તે તમારા કયા પ્રકારના છે પેશી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીનો સમૂહ છે અને જેથી એ વિધાન પણ કેવું થશે ખોટું અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર સત્યાસી વંદામાં રુધિર પરિવહન તંત્ર માટેનું સાચું વિધાન કયું છે તો પહેલું આપેલું છે તેમાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે વંદામાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિષણ તંત્ર જોવા મળે છે બીજું આપેલું છે તેમાં જટિલ પ્રકારનું પરિવહન તંત્ર હોય છે તો તે વિધાન પણ કેવું થશે ખોટું કારણ કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોવાને લીધે રુધિર માત્ર શરીરની જે ગુહા જેને આપણે કહીએ છીએ રુધિર ગુહા તેમાં આવેલું હોય છે અને બધા શરીરના અંગો જે છે એ રુધિર ગુહામાં તરબતોળ હોય છે સી આપેલું છે તેમાં તેર ખંડીય હૃદય અને દરેક ખંડમાં મુખિકાની જોડ હોય છે તો તે વિધાન કેવું છે સાચું અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર અઠ્યાસી નીચે આપેલ આણવીય સૂત્ર બે કાર્બનિક સંયોજનોના છે તેમને ઓળખી તેના સંબંધિત કાર્ય જણાવો તો અહીં આપણે જે પહેલું બંધારણ આપેલું છે બરાબર એક એનું બંધારણ આપેલું છે લેસિથિન જે ફોસ્ફોલિપિડનું એક ઉદાહરણ છે બરાબર અને બીજું જે છે એ તમારું કેનું ઉદાહરણ આપેલું છે તમારા પ્યુરીન કે જેને આપણે કહીએ છીએ એડેનિન તેનું બંધારણ દર્શાવેલું છે તો એનો મતલબ કે અત્યારે આપણે જોઈએ તો બી એ એડેનિન દર્શાવે છે અને એ લેસીથિન એટલે અત્યારે આપણે માસ્તે બે ઓપ્શન છે એક તો ઓપ્શન એ અને એક ઓપ્શન ડી તો હવે જો ઓપ્શન એ જોઈએ તો એમાં એડેનિનનું કાર્ય આપેલું છે ન્યુક્લિયો ન્યુક્લિક એસિડ બને તો એ કાર્ય જે છે કેવું થશે ખોટું કારણ કે એડેનિન જ્યારે શર્કરા સાથે જોડાશે ત્યારે સૌપ્રથમ શું બનાવશે ન્યુક્લિયોસાઇડ એ ન્યુક્લિયોસાઇડ સાથે જ્યારે ફોસ્ફેટ જોડાશે ત્યારે બનાવશે ન્યુક્લિયોટાઇડ અને જ્યારે એવા બે ન્યુક્લિયોટાઇડ જોડાશે ત્યારે બનાવશે ડાયન્યુક્લિયોટાઈડ અને પછી બનાવશે ન્યુક્લિક એસિડ કે જેથી આપણે કહી શકીએ કે એડેનીન ડાયરેક્ટ ન્યુક્લિયોટાઇડથી ન્યુક્લિક એસિડ બનાવવા માટે જવાબદાર નથી અને ડી આપેલું છે લેસીથીન કે જે એક ફોસ્ફોલિપિડ છે જે કોશસ પટલનો ઘટક છે એટલે ત્યાં આપણે કાર્ય જે છે એ કેવું આપેલું છે સાચું અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર નેવ્યાસી બીટા સ્વરૂપ ધરાવતા ડીએન અથવા તો બી બીડીએનએના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે તો બી ડીએનએના કુંતલની વળાંકની લંબાઈ કેટલી હોય છે ચોત્રીસ એંગસ્ટ્રોમ અથવા તો એને જો નેનોમીટરમાં ફેરવીએ તો ત્રણ પોઈન્ટ ચાર નેનોમીટર અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ઓગણીસ પ્રમાણભૂત ઇસીજીમાં નીચે પૈકી કયો મૂળાક્ષર માનવ હૃદયની ક્રમશઃ કાર્યની સાચી રજૂઆત કરે છે તો પહેલું આપેલું છે એસ સિસ્ટોલની શરૂઆત તો એ કેવું થશે ખોટું કારણ કે સિસ્ટોલની શરૂઆત મુખ્યત્વે ક્યુ તરંગ દર્શાવે છે ત્યાર પછી આપેલું છે ટી ડાયાસ્ટોલની સમાપ્તિ તો એ પણ કેવું છે ખોટું કારણ કે ટી એ તમારા સિસ્ટોલની સમાપ્તિ દર્શાવે છે ત્યાર પછી આપેલું છે સી પી એટ્રિયાનું વિધ્રુવીકરણ ધ્રુવીકરણ તો એટ્રિયા એટલે તમારા કયા થશે કર્ણકો અને વિધ્રુવીકરણ ધ્રુવીકરણ એટલે કે સંકોચન એટલે કે તમારા કર્ણકોનું સંકોચન એ પી તરંગ દ્વારા દર્શાવવામાં આવે છે તો તે વિધાન કેવું છે સાચું અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર એકાણું માનવ ઉત્સર્ગ એકમના વિશિષ્ટ ભાગના કાર્યનું નીચેના પૈકી કયું વિધાન ચોક્કસ રીતે વર્ણવે છે તો પહેલું વિધાન આપેલું છે પોડોસાઈડ્સ કે જેમાં બાઉમીની કોથળીમાં રુધિરના ગાળણ માટે સૂક્ષ્મ જગ્યાઓ ઉત્પન્ન કરે છે તો અહીંયા પહેલું વિધાન જે છે તે જ કેવું કાર્ય દર્શાવે છે સાચું બીજું જોઈએ તો હેન્ડલેનો લૂપ રુધિર કેશિકા ગુચ્છના ગાળણમાંથી મોટા પ્રમાણમાં પદાર્થોનું ઘણું ખરું પુનઃ શોષણ થાય છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે ઘણું ખરું પુનઃ શોષણ જે છે ક્યાં થઈ જાય છે તમારી નિકટવર્તી ગૂંચળામય નલિકા દ્વારા ત્યાર પછી સી આપેલું છે દૂરસ્થ ગૂંચળાદાર નલિકાઓ ફરતે આવેલ રુધિર કેશિકાઓમાં કે પ્લસ આયનોનું પુનઃ શોષણ થાય છે તો તે વિધાન પણ કેવું છે ખોટું કારણ કે કે પ્લસ એટલે પોટેશિયમ આયનનું પુનઃ શોષણ નહીં પરંતુ સ્ત્રાવ થાય છે અને ડી આપેલું છે અંતરવાહી ધમનિકાઓ મૂત્રપિંડ શિરા તરફ રુધિર કેશિકા ગુચ્છમાંથી રુધિર દૂર લઈ જાય છે તો તે કેવું થશે ખોટું કારણ કે રુધિરને રુધિર કેશિકા ગુચ્છમાંથી દૂર લઈ જવાનું કાર્ય બહિર્વાહી ધમનિકાનું છે નહીં કે અંતરવાહી ધમનિકાનું અને જેથી અહીંયા આપણો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર બાણું નીચે પૈકીની કઈ રચના કે વિસ્તાર તેના કાર્ય સાથે ખોટી રીતે જોડીમાં મૂકેલ છે તો પહેલું આપેલું છે કેલોસમ કાય કે જે તંતુઓના પડદાઓ કે જે ડાબા અને જમણા બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને જોડે છે તો તે વિધાન કેવું છે સાચું બીજું આપેલું છે લંબ મજ્જા શ્વસન રુધિરાભિસરણ તંત્ર પરાવર્તી ક્રિયાઓનું નિયમન કરે છે તો તે વિધાન પણ સાચું છે સી આપેલું છે હાઇપોથેલેમસ કે જે રિલીઝિંગ હોર્મોન્સનું નિર્માણ અને તાપમાન ભૂખ અને તરસનું નિયમન કરે છે તો તે વિધાન પણ સાચું છે અને ડી આપેલું છે લિંબિક તંત્ર તંતુઓનું બનેલ છે કે જે મગજના વિવિધ ભાગોને એકબીજા સાથે સાંકળે છે અને હલનચલનનું નિયંત્રણ કરે છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે લિમ્બિક તંત્ર જે છે એ મુખ્યત્વે જાતીય વર્તણૂક અને આપણી જે અમુક લાગણીઓ જે છે ખુશીની દુઃખીની કે જે પણ લાગણીઓ જે છે તેનું નિયમન કરે છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ત્રણ નીચે પૈકી એક જીવંત અશ્મી નથી કે જેમાં આપણને ઓપ્શન્સ આપેલા છે સ્વિનાડોન આર્કોપટેરિસ પેરેપેટસ અને કિંગ ક્રેપ તો આજે ચાર ઉદાહરણ જે છે તેમાંથી જીવંત અશ્મિનું ઉદાહરણ જે છે એ તમારા કયા છે તો જે સ્ફિનાડોન પેરીપેટસ અને કિંગ ક્રેપ જે છે એ તમારા જીવંત અશ્મિઓ છે પરંતુ જ્યારે આપણે આર્ક્યોબ ટેરિસની વાત કરીએ તો આર્ક્યોબ ટેરિસ મુખ્યત્વે વિહગ એટલે કે પક્ષી અને સરીસૃપને જોડતી કડી છે કે જે જીવંત અશ્મિ નથી અને જેના લીધે આપણો રાઈટ આન્સર કયો થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચોરાણું નીચે આપેલ બાબતોની જોડીઓ પૈકી એક સાચી રીતે દર્શાવેલ છે તેને ઓળખો તો પહેલું આપેલું છે બોગનવેલિયાના પ્રકાણકંટક અને કોળાના સૂત્ર એ કાર્ય સદસ્ય અંગો છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે બોગનવેલિયાના પ્રકાંડકંટક અને કોળાના સૂત્ર એ રચના સદસ્ય અંગો છે બીજું માનવ આંખમાં અંધબિંદુ અને પોપચુ એ અવશિષ્ટ અંગો છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે પોપચુ જે છે આપણા આંખના તે અત્યારે અવશિષ્ટ અંગ તરીકે નથી એ કાર્યરત અંગો છે ત્યાર પછી આપેલું છે સી અળસ્યામાં ઉત્સર્ગિકા અને વંદામાં માલપીદિયન નલિકાઓ ઉત્સર્ગ અંગો છે તો તે વિધાન કેવું છે સાચું અને ડી આપેલું છે મધમાખીની પાંખો અને કાગડાની પાંખો એ રચના સદશ અંગો છે તો એ વિધાન પણ કેવું થશે ખોટું કારણ કે કાગડાની અને મધમાખીની પાંખો જે છે એ ઉડવા માટે ઉપયોગી છે એના કાર્યસરખા છે પરંતુ રચનાની દૃષ્ટિએ બંને અલગ છે અને જેથી તે કાર્ય સદશ અંગો છે નહીં કે રચના સદશ અંગો અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર પંચાણું કોલમ એકમાં આપેલ રોગને કોલમ બેમાં આપેલી સંલગ્ન બાબત રોગકર્તા અથવા તો અટકાવવાના ઉપાયો અથવા તો સારવાર સાથે જોડો તો પહેલું જે છે આપેલું છે એમીબિયાસીસ કે જેને આપણે કહીએ છીએ અમીબીક મરડો અને જેની સાથે મુખ્યત્વે કયો આવશે કે જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ કરવાને લીધે બરાબર આપણને એમ્બીબાયસીસ થશે નહીં કારણ કે અમીબા મુખ્યત્વે તમારા જે સ્થિર પાણી જે છે તેમાં વસવાટ કરતું પ્રોટોઝુઆ છે એટલે કે પ્રજીવ છે બીજું આપણું છે ડિફ્તેરિયા તો ડિફ્તેરિયા માટેની મુખ્યત્વે જે રસી જે છે કહે છે ડીપીટી રસી ત્યાર પછી કોલેરાની વાત કરીએ તો કોલેરામાં મુખ્યત્વે જે સારવાર આપવામાં આવે છે કઈ રીતે હોય છે કે મુખ દ્વારા તમારી જે રિહાઈડ્રેશનની પ્રક્રિયા જે છે તે કરવામાં આવે છે જેથી સી સાથે કયો આવશે ચાર અને સિફિલસની વાત કરીએ તો સિફિલસના રોગકારક જે છે એ કયા છે ટ્રેપોનેમા પેલિડમ અને જેથી ડી સાથે કયો આવશે એક અને જેથી આપણો સાચો અનુક્રમ જોઈએ તો એ સાથે બે બી સાથે ત્રણ સી સાથે ચાર અને ડી સાથે એક અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર છન્નું રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ઘણા પગથિયામાં વિભાજિત છે જેમાં કયા પગથિયામાં ડીએનએ તૂટે છે નીચે પૈકી કયા ઉત્સેચક ફૂગના કોષ વનસ્પતિ કોષ અને બેક્ટેરિયાના કોષને તોડવા માટેની પ્રક્રિયા દર્શાવે છે તો જ્યારે આપણે ફૂગના કોષની વાત કરીએ તો તેની કોષ દીવાલ મુખ્યત્વે કેની બનેલી છે કાયટીન અને જેથી તેને તોડવા માટે કયા ઉત્સેચકની જરૂર પડશે કાયટીનેસ ત્યાર પછી વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષની કોષ દિવાલ મુખ્યત્વે કેની બનેલી હોય છે સેલ્યુલોસ અને જેથી તેને તોડવા માટે સેલ્યુલેસ ઉત્સેચકની જરૂર પડશે અને જ્યારે બેક્ટેરિયાના કોષની વાત કરીએ તો બેક્ટેરિયાના કોષની જે કોષ દિવાલ જે છે તેને તોડવા માટે લાયસોઝાયમ ઉત્સેચકની આવશ્યકતા હોય છે અને જેના લીધે અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી કાઇટિનેઝ સેલ્યુલેસ અને લાયસોઝાયમ પ્રશ્ન નંબર સત્તાણું રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો તો પહેલું આપેલું છે કોઈ કારણસર બી કણો અને ટી કણોને નુકસાન થાય તો શરીર રોગ કરતા જીવો પ્રત્યે એન્ટીબોડી બનાવશે નહીં તો અહીં આપણું પહેલું વિધાન જે છે તે જ કેવું છે સાચું છે કારણ કે તમારા બી લસિકા કણો અને ટી કણો મુખ્યત્વે એન્ટીબોડીના નિર્માણ માટે જવાબદાર છે જેમાં એન્ટીબોડીનું નિર્માણ બી લસિકા કોષો દ્વારા થાય છે પરંતુ ટી લસિકા કોષો એ બી લસિકા કોષોને તેમાં મદદ કરે છે કે જેથી તમારા એક ટી લસિકા કોષોનો પ્રકાર કયો હોય છે ટી હેલ્પર એટલે કે ટી મદદ કરતા લસિકા કોષો અને જેથી અહીંયા આપણો રાઈટ આન્સર જે છે એ કયો આવશે ઓપ્શન એ જો બાકીના વિધાનો આપણે જોઈએ તો બીજું વિધાન આપેલું છે મારી નાખેલા અથવા તો નબળા પાડી દેવાયેલા રોગ કરતા સજીવના ઇન્જેક્શનથી નિષ્ક્રિય પ્રતિકાર મળે છે તો તે કેવું થશે ખોટું કારણ કે નિષ્ક્રિય પ્રતિકાર નહીં પણ અહીંયા કેવો મળશે સક્રિય પ્રતિકાર ત્યાર પછી સી હિપેટાઇટિસ બીની રસી બનાવવા કેટલાક પ્રજીવોનો ઉપયોગ થાય છે તો તે કેવું છે ખોટું કારણ કે હિપેટાઇટિસ બીની રસી બનાવવા પ્રજીવ નહીં પરંતુ ઈષ્ટનો ઉપયોગ થાય છે ડી આપેલું છે સાપ કરડે ત્યારે ઉપયોગમાં લેવાતી શર્પ સર્પ પ્રતિવિષનું ઇન્જેક્શન સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે તો તે વિધાન કેવું છે ખોટું કારણ કે તે કેનું ઉદાહરણ થશે નિષ્ક્રિય પ્રતિકારકતાનું કારણ કે તૈયાર એન્ટિબોડી જે છે અથવા તો તૈયાર જે દ્રવ્ય જે છે પ્રતિજૈવિક દ્રવ્ય એ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે પ્રશ્ન નંબર અઠ્ઠાણું જનીન થેરાપીનું ઉદાહરણ કયું છે તો આપણને ખ્યાલ છે જનીન થેરાપીનું ઉદાહરણ જે છે કયું છે એડી એ તમારે જે કહ્યું છે એડેનોસાઇન એડિનોસાઇન ડીએમિનેઝની જે ખામી છે તેની ઉણપ અથવા તો એ ખામીને નિવારવા માટે જે સૌપ્રથમ થેરાપી વાપરવામાં આવેલી તે કહી હતી જનીન થેરાપી અને જેના લીધે અહીંયા આપણો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન એ સ્કીડ ખામીથી પીડાતા વ્યક્તિમાં એડિનોસાઇન ડીએમિનેઝ માટેનું જનીન દાખલ કરવું પ્રશ્ન નંબર નવ્વાણું બે ખાલી જગ્યાઓ એ અને બી ધરાવતું વિધાન વાંચી સાચો વિકલ્પ પસંદ કરો ખાલી જગ્યાના દર્દી માટે વપરાતી દવા ખાલી જગ્યા નામની જાતિના સજીવમાંથી મેળવાય છે તો દાખલા તરીકે અહીંયા જોઈએ તો પહેલું આપેલું છે હૃદય અને પછી આપ્યું છે પેનિસિલિયમ તો હવે જો એ વિધાનમાં તમે બે તો હૃદયના દર્દી માટે વપરાતી દવા પેનિસિલિયમ તો એ કેવું થશે ખોટું કારણ કે પેનિસિલિયમ જે છે તેમાંથી માત્ર પેનિસિલિન એન્ટિબાયોટિક મળે છે અને પેનિસિલિન એન્ટિબાયોટિક એ હૃદયના દર્દી માટે કોઈ પણ ઉપયોગી નથી એટલે અહીંયા પહેલી જોડ જે છે કેવી છે ખોટી બીજું આપેલું છે અંગ પ્રત્યારોપણ અને ટ્રાયકોડરમાં તો એ જોડ જે છે એ કેવી થશે સાચી કારણ કે ટ્રાયકોડરમાં પોલિસ્પોરમમાંથી કયું તમારું દ્રવ્ય મળે છે સાયક્લોસ્પોરિન અને સાયક્લોસ્પોરિન એ મુખ્યત્વે અંગ પ્રત્યારોપણ માટે તમારા જે રોગપ્રતિકારકતાને ઘટાડવાની જરૂર પડે છે તે ઘટાડવા માટે ઉપયોગી નીવડે છે અને જેથી આપણો રાઈટ આન્સર કયો આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર સો કોલમ એક અને કોલમ બેમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલું આપેલું છે વિદ્યુત છિદ્રતા તો અહીંયા જે મુખ્યત્વે જે પણ આપણને પદ્ધતિઓ આપેલી છે કઈ છે તમારા યજમાન કોષમાં સક્ષમ બનાવવા માટે કે જેથી એ સહેલાઈથી તમારા જે પણ કયો વિદેશી જનીન જે છે તેને ગ્રહણ કરી શકે તો પેલું આપેલું છે વિદ્યુત છિદ્રતા તો વિદ્યુત છિદ્રતા એટલે શું થશે કે ઊંચા વિદ્યુત પ્રવાહ દ્વારા અથવા તો વીજ પ્રવાહ દ્વારા તમારા જે પણ યજમાન જે છે તેના કોષરસ રસ પર્ટલ અથવા તો કોષ રસ સ્તરમાં શું કરવામાં આવે છે છિદ્ર પાડવામાં આવે એટલે કે છિદ્ર નિર્માણ કરવામાં આવે છે કે જેથી વિદેશી જનીન તેમાંથી સહેલાઈથી અંદર દાખલ થઈ શકે બીજું આપ્યું છે સૂક્ષ્મ અંતઃક્ષેપણ તો સૂક્ષ્મ અંતક્ષેપણ એટલે કે માઇક્રો ઇન્જેક્શન કે જે મુખ્યત્વે પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું રિકોમિનેટ ડીએનએ દાખલ કરવા માટે વપરાય છે ત્યાર પછી જોઈએ તો સી આપેલું છે મેદસ્વીકરણ તો મેદ એટલે કે ચરબી તો મેદસ્વીકરણમાં મુખ્યત્વે શું કરવા છે કે તમારા ડીએનએનો અણુ કે જે કેવો હોય છે જલાનુરાગી અને જેથી તે કોષરસ પટલની આરપાર વહન પામી શકતો નથી તો તેની સાથે અમુક તમારા જે લિપિડના અણુઓ જોડવાને લીધે શું થાય છે તે ડીએનએ હવે કેવા પ્રકારનો બનશે જલવિતરાગી પ્રકારનો અને જેથી એ કોષરસ પટલની આરપાર સહેલાઈથી વહન પામી શકશે અને જેથી સી સાથે કયો આવશે ચાર ડીએનએને ચરબીજન્ય બનાવવું અને અંતે આપણને આપેલું છે કણીય પ્રચંડ વર્ષણ બરાબર કે જેને આપણે કહીએ છીએ બોમ્બ પાર્ટિકલ બંબાર્ટમેન્ટ અથવા તો બાયોલિસ્ટિક અથવા તો જીનગન બરાબર અને જેમાં ડી સાથે કયો આવશે બીજું કે સુવર્ણ કે ટંગસ્ટનથી આવૃત કરવું કોને ડીએનએન ને પછી પ્રચંડ વેગથી બરાબર એને વનસ્પતિ કોષ ઉપર શું કરવામાં આવે છે આપાત એટલે કે અફાળવામાં આવે છે કે જેથી એ ડીએનએ જે છે એ વનસ્પતિ કોષના કોષસમાં અથવા તો કોષ કેન્દ્રમાં ડાયરેક્ટલી દાખલ થઈ શકે અને જેથી અહીં આપણે સાચો અનુક્રમ જોઈએ તો કયો આવશે એ સાથે ત્રણ બી સાથે એક સી સાથે ચાર અને ડી સાથે બે અને જેથી આપણો રાઇટ આન્સર થશે ઓપ્શન બી તો આઈ હોપ કે તમને આ નીટ બે હજાર એકવીસની નવી પદ્ધતિ પ્રમાણેનું જે સેમ્પલ પેપર જે છે તેમાં સંપૂર્ણ ખ્યાલ આવી ચૂક્યો હશે અને તમને આ પેપરના સોલ્યુશનમાં કોઈ ડાઉટ્સ હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરજો તો હવે નીટની એક્ઝામમાં તમે ખૂબ જ સારો દેખાવ કરીને સારા માર્ક્સ લાવો તેવી જ મારી બેસ્ટ વિશિષ છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ